नमो अरहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो उवज्जायाणं नमो लोये सवसाहु। प्रश्न नंबर 301, गृहित मिथ्यात्वना केतला प्रकार छे, कया कया स्पष्ट करो। जवाब मां पांचमा पॉइंट पर आज चर्चा करिए छे। चार प्रकार ना गृहित मिथ्यात्व पर चर्चा करी, एकांत मिथ्यात्व, विपरीत मिथ्यात्व, संशय मिथ्यात्व अने अज्ञान मिथ्यात्व। वस्तुनું સ્વરૂપ અનેકાંતમય છે તેમ છતાં એને એકાંત રૂપે માનવું તે માન્યતાનું નામ છે એકાંત મિથ્યાત્વ। ધર્મનો સંબંધ આત્મા સાથે છે પણ ધર્મનો સંબંધ શરીર સાથે માનવો અને શરીરમાં ધર્મને ઘટિત કરવો એ મિથ્યાત્વનું નામ છે વિપરીત મિથ્યાત્વ। ધર્મનું સ્વરૂપ निशंक रूप छे, क्या कोई शंका नहीं होती। सम्यक दृष्टि नु अंग छे, निशंकित अंग, जारे थोड़ी पण शंका नहीं रहती त्यारे सम्यक दर्शन प्रगट थाय छे, धर्म प्रगट थाय छे। तेम छताय धर्म नु स्वरूप आवु छे के आवु छे एवु द्वैत रूपे द्वंद रूपे मानवु ए मान्यता नु नाम छे संशय मिथ्यात्व। चौथु अज्ञान मिथ्यात्व, ज्या हिंसा थती हो हिंसा ए तो पाप छे, अने हिंसा मा धर्म मानवो ए एनाथी मोटू पाप छे, अने ए जे मिथ्यात्व छे ए मिथ्यात्व नु नाम छे अज्ञान मिथ्यात्व। पांचमो मिथ्यात्व छे विनय मिथ्यात्व। समस्त देव ने तथा समस्त धर्म मतों ने सरखा मानवा ते विनय मिथ्यात्व छे। श्रीमद राजचंद्र जी आत्मसिद्धि शास्त्र में विनय की घनी महिमा बतावी छे। विनय नु स्वरूप बतावता है कि जे सदगुरु उपदेश थी पाम्यो केवल ज्ञान गुरु रया छदमस्त पण विनय करे भगवान। विनय नु स्वरूप ए रीते बताव्यु के कोई शिष्य के जे पहला गुण स्थाने छे अने गुरु चौथा गुण स्थाने छे, चौथा गुण स्थान वर्ती सदगुरु ना उपदेश ना निमित्ते प्रथम गुण स्थान वर्ती मिथ्या दृष्टि जीव એ ચોથા ગુણ સ્થાને આવે છે, પોતે સમ્યક દર્શન પામે, સમ્યક દર્શન પામીને એવા અપૂર્વ પુરુષાર્થના બળે એ ચોથા ગુણ સ્થાનેથી પાંચમા ગુણ સ્થાને, પાંચમેથી સાતમા ગુણ સ્થાને, અને આ રીતે સાતમે છઠ્ઠે સાતમે છઠ્ઠે અનેક વાર ઝૂલીને એ આઠમા ગુણ સ્થાનમાં શ્રેણી માંડીને એ રીતે કેવળ જ્ઞાન પ્રગટ કરીને પરમાત્મ પદને પ્રાપ્ત કરે છે। ને જે સદગુરુના ઉપદેશના નિમિત્તે એ સમ્યક દર્શન પામ્યો તો એ સદગુરુ હજુ ચોથા ગુણસ્થાનમાં જ છે। હવે વાત એ છે કે જે સદગુરુ ઉપદેશથી પામ્યો કેવળ જ્ઞાન ગુરુ રહ્યા છદમસ્ત પણ, ગુરુ હજુ છદમસ્ત જ છે, છદમસ્તનો અર્થ એવો નથી કે હજુ ચોથા ગુણસ્થાનમાં છે, હોય શકે પાંચમામાં પણ હોય, હોય શકે એ છઠ્ઠા સાતમામાં પણ હોય, પણ એટલું છે કે કેવળ જ્ઞાન નથી, અલ્પજ્ઞ છે। ગુરુ રહ્યા છદમસ્ત પણ વિનય કરે ભગવાન, તેમ છતાં પણ કે ભગવાન એ ગુરુનો વિનય કરે છે। આ વાત વિનયની મહિમા બતાવવા માટે કીધી છે। હવે આનો અર્થ કોઈ એ રીતે લીધો કે જેના કારણે તેને વિનયનું સ્વરૂપ જ છે જેનું ઉલટું પ્રતિપાદન થઈ ગયું, કે જે વિનય કરે ભગવાન
એટલે ભગવાન એ ગુરુ ને હાથ જોડે પગે લાગે વંદન કરે કેવા પ્રકારના વિનયની વાત આવી. એક નિયમ છે કે વંધ્ય વંદક ભાવ જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી જ હોય. પૂર્ણ વિતરાગતા પ્રગટ થઈ કે ત્યાં વંધ્ય વંદક ભાવ છૂટી જાય. વંધ્ય વંદક ભાવ નો અર્થ એ છે વંદવાનો ભાવ અને વંદન કરાવવાનો ભાવ, એટલે હાથ જોડવાનો ભાવ કે આશીર્વાદ આપવાનો ભાવ. આ બંને ભાવ એ વંધ્ય અને વંદક ભાવ કહેવાય છે. તો ભગવાનને વંધ્ય ભાવ પણ નથી અને વંદક ભાવ પણ નથી, વંદન કરવાનો ભાવ પણ નથી અને આશીર્વાદ આપવાનો પણ ભાવ નથી. એટલા માટે તો ભગવાનની પ્રતિમા ન તો હાથ જોડેલી હોય છે ન તો આશીર્વાદની મુદ્રામાં હોય છે, તો હાથ પર હાથ ધરેલા છે, પદ્માસન આકારે દેખીએ છે. તો એ કે કેવળ જ્ઞાન પછી આવો વિનય તો હોતો નથી. તો એ વિનયનું સ્વરૂપ એ આત્મસિદ્ધિ અનુશીલનમાં બહુ ખુલાસાથી બતાવ્યું છે કે કેવળ જ્ઞાન થયા પછી કેવળ ભગવાન કેવળ જ્ઞાનમાં જાણે છે. જ્યારે એ શિષ્ય સમ્યક દ્રષ્ટિ થયો, મુનિ થયો, હવે કેવળી થયો, એ શિષ્ય હવે કેવળ જ્ઞાનમાં જાણે છે કે આ જે અત્યારે ચોથા ગુણસ્થાનમાં છે એ સદગુરુના નિમિત્તે હું મિથ્યાત્વથી સમ્યક્ત્વ પામ્યો હતો, એ નિમિત્તે એ નિમિત્ત થયા હતા. આવું કેવળ જ્ઞાનમાં જે જાણ્યું આ જાણવાનું નામ વિનય છે. આ જાણવાનું નામ વિનય છે, જ્ઞાન એ વિનય છે, ક્રિયાનું નામ વિનય નથી. અને એ બહુ મહત્વની વાત છે, જ્ઞાનમાં જાણ્યું કે આ આ સદગુરુના ઉપદેશના નિમિત્તે આ મિથ્યા દર્શનથી તમને દર્શન થયું. ગુરુદેવ આ ગાથાનો ખુલાસો કરતા અને એના જ કારણે આત્મસિદ્ધિ શાસ્ત્રની ગાથાઓ અને ખાસ કરીને વ્યક્તિગત રીતે કહો તો મારી ગુરુદેવ પ્રત્યેની શ્રદ્ધા આ એક ગાથાના ખુલાસાથી એવી થઈ કે ખરેખર આવો ખુલાસો આ કાળમાં કોઈ જીવે કર્યો નથી. આજે કૃપાળુદેવે તો લખી દીધું, પણ લખ્યા પછી એ ખુલાસો કરવો અને એમાં આ ભાવ છે એ ગુરુદેવ સિવાય બીજા કોઈ ન કરી શકે. અને જો કોઈ કરે તો તે ગુરુદેવ જ હોય, કારણ કે એ અંદરથી એ વાત બતાવી છે કે જેવી રીતે કોઈ એક સાધારણ વ્યક્તિ કોઈ ધનવાન પાસે, ધનવાન પાસે 1 કરોડ રૂપિયા છે અને એ સાધારણ વ્યક્તિ પાસે એમ કીધું કે એક કામ કરો ને કે મને તમે થોડા વખત માટે કે 5 લાખ રૂપિયા આપો, મારે પરદેશ જવું છે કમાવા માટે અને હું ત્યાંથી આવીને તમને પાછા આપી દઈશ. એ 5 લાખ રૂપિયા લીધા અને પરદેશ ગયા. ત્યાં જઈને 5 લાખમાંથી 10 લાખ 20 લાખ 25 50 લાખ કરોડ અને 5 કરોડ કમાય. 5 કરોડ રૂપિયા કમાયા પછી એ ત્યાંથી પાછો આવ્યો અને જેની પાસેથી લઈને ગયો હતો એની પાસે તો હજી 1 કરોડના કરોડ જ છે, કઈ વધ્યું નથી. તો હવે એ જેની પાસેથી પ્રાપ્ત કર્યું હતું એના કરતા પણ આગળ ઉચ્ચ દિશામાં જતો ને. હવે જરૂરી નથી કે કરોડપતિ જેવા કપડા પહેરે કે એની રીતે વર્તન કરે, એ 5 કરોડનો માલિક જેવી રીતે હોય એવી રીતે જ વર્તન કરશે, એવી રીતે જ રહેશે. પણ વિનયનો અર્થ એ છે કે 5 કરોડ રૂપિયા કમાયા પછી પણ એ યાદ રાખે કે ભાઈ આ માણસના નિમિત્તે કે હું અહીંયા સુધી પહોંચ્યો છું, આ યાદ રાખવું રે એ પણ બહુ મોટો વિનય છે એનો. કારણ કે આ કાળમાં એ યાદ રાખવા વાળા પણ નથી મળતા કે જે જેના થકી આગળ વધ્યા હોય એને યાદ કરે એમ. તો એ કે જે ગુરુના ઉપદેશથી સમ્યક દર્શન પામ્યા, ઉપદેશ એ નિમિત્ત થયો, એ નિમિત્ત રૂપે પણ યાદ કર્યું કેવળ જ્ઞાનમાં જાણ્યું, જે જાણ્યું એનું નામ છે એ ગુરુનો વિનય કર્યો. અહીંયા કોઈ એમ કે કેવળ ભગવાને ખાલી એક સદગુરુને જ ક્યાં જાણ્યા હતા, એમણે તો આખા લોકાલોકને બધાને જાણ્યું. એનો અર્થ શું કે લોકાલોકને બધાને જાણ્યું તો આખા લોકાલોકમાં જે કઈ પણ બધા જે છે બધાનો વિનય થયો એવું કહેવાય. કારણ કે જાણે છે તો બધું અને ત્રણે ત્રણ કાળનું બધું જાણે છે. તો કે લોકાલોકને જાણે છે પણ એમાં ખાસ એ છે કે એમ નથી જાણતા
કે આખો લોકાલોક આ સમ્યક દર્શનમાં નિમિત્ત હતું. આ એક સદગુરુ સમ્યક દર્શનમાં નિમિત્ત હતા એવું કેવળ જ્ઞાનમાં જાણે છે. એટલા માટે લોકાલોક નો વિનય ન થયો, એક સદગુરુ નો જ વિનય એ રીતે થયો. એ વાત પણ ગુરુદેવ કહેતા નિમિત્ત તરી નિમિત્ત રૂપે જાણવું. વિનય નો અર્થ એ છે કે જેવું સત્ય સ્વરૂપ હોય એ સત્યને સત્ય રૂપે જાણવું, એ એક વિનય થઈ ગયો. સત્યને સત્ય રૂપે જાણવું અને એકનો જ્યારે વિનય થશે ત્યારે બીજાનો કોઈનો અવિનય થશે. ગઈ વખતે જેમ મેં વાત કરી હતી કે એ વિદ્યાર્થીએ પ્રવચન આપવામાં કે નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ પછી નમો આયર્યાણમ ચૂકાઈ ગયું બોલવાથી. પ્રવચનની શરૂઆતમાં જ પ્રવચન આપે છે, નમો આયર્યાણમ ચૂકાઈ ગયું, કુંકુદ આચાર્ય પર પ્રવચન આપે છે, કુંકુદ આચાર્યના જીવન ચરિત્ર પર. અને એ વખતે આ વાત અત્યારે ભૂલાઈ ગઈ, નમો આયર્યાણમ સિદ્ધ નમો હોય ત્યાં ઉપર પહોંચી ગઈ. પ્રવચન પછી જયારે કમેન્ટ કરી મેં કીધું આચાર્ય ઉપર પ્રવચન આપવામાં આચાર્ય ને અત્યારે નમસ્કાર ભૂલાઈ ગયા. એટલે એ વિદ્યાર્થીએ સ્વીકાર કર્યું કે નમો અરિહંતાણ નમો સિદ્ધાર્થ બોલ્યા એટલું બોલ્યો તરત જ પછી મને એ યાદ આવ્યું કે હું શુદ્ધાત્મા છું. એ હું શુદ્ધાત્મા છું યાદ આવ્યું એ પણ ભૂલાઈ ગયું હતું. તો નમો હોય જાણ ઉપર જતો રહ્યો. હવે આ વાત જયારે મેં મારા એક વિદ્યાર્થીને કહી તો એને કીધું કે આમાં બહુ મોટી વાત કહેવાય. હા ખરેખર ધન્ય છે એ વિદ્યાર્થી કે જેને આ રીતે આચાર્ય પરમેશ્વરની પણ વિસ્મૃતિ થઈ ગઈ, હું શુદ્ધાત્મા છું એની સ્મૃતિમાં. એની સ્મૃતિમાં પ્રમાદ ન કહેવાય, આળસ ન કહેવાય, એલર્ટ ન રહ્યો, એલર્ટ રહ્યો, આત્માને જાણવામાં એલર્ટ રહ્યો. પ્રમાદ તો એને કહેવાય કે આચાર્ય પરમેશ્વરથી પર છે અને પરમાં મત થાય તો પ્રમત્ત કહેવાય કહેવાય. અને આ પરમાં મત ન થયો એને સ્વભાવમાં ગયો તો એ પરમત્ત ન થયો અને અપરમત્ત થયો. અપ્રમાદ પ્રમત્ત અપ્રમત્ત છઠ્ઠા ગુણ છઠ્ઠી ગાથામાં વાત આવે છે ને, છઠ્ઠા ગાથમાં ગુણસ્થાન વર્તી. તો એ છે કે જે આપણે યાદ રાખીએ છીએ કે પરની જે સ્મૃતિ ગુરુને કેમ ભૂલાય, પરમાત્માને કેમ ભૂલાય. આ તો સારું છે કે હજી આચાર્યને ભૂલ્યો છે પણ અરિહંતને સિદ્ધને ભૂલ્યો હતો કે અરે આ તો એનાથી મોટો અનાદર થઈ ગયો, ભગવાનનો અનાદર થઈ ગયો. નિજ શુદ્ધાત્માની જો સ્મૃતિ રે અને આવો વ્યવહાર, કારણ કે નમોકાર મંત્રનું ચિંતન મનન કરતા કરતા, નમોકાર મંત્રનો પાઠ કરતા કરતા જો હું ભગવાન આત્મા છું, હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, ઉપયોગ જો હું જ્ઞાયક છું એના તરફ જો ઢળે તો જે આ નમોકાર મંત્રને પૂરો કરવાનો પણ વિકલ્પ ત્યાં હોતો નથી, એ વિકલ્પ પણ ત્યાં હોતો નથી. અને ખાસ વાત તો એ જ છે કે ભલે એ વિદ્યાર્થીને નિર્વિકલ્પ શુદ્ધાત્માની અનુભૂતિ તો નથી થઈ પણ જેને પણ થાય છે એને પર પરમાત્મા કે પંચ પરમેશ્વરના સ્મરણની સાથે સાથે વચ્ચે વચ્ચે પણ આવા અસંખ્ય વાર આવા વિચારો આવી જાય છે, હું શુદ્ધાત્મા છું, હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું. જે હરિયન ભગવાનને દ્રવ્યગુણ પર્યાયથી જાણે છે, પોતાના આત્માને જાણે છે, તો એ હરિયન ભગવાનને દ્રવ્યગુણ પર્યાયથી ખાલી પરને નહીં જાણે, એની બાજુમાં પાછું પોતાને પણ એવી રીતે સ્પર્શતો જાય છે કે જેવું ત્યાં સ્વરૂપ છે એવું જ અહીંનું સ્વરૂપ છે. એકનો વિનય કરવામાં કોઈકનો તો અવિનય થશે પણ એ અવિનય જે છે એ અવિનય અવિનય નથી પછી, કારણ કે સર્વોત્કૃષ્ટ વિનય તો આનો આવે છે કે નિજ ભગવાન આત્માનો, કે જે પર્યાય છે, જે દ્રવ્યની પર્યાય છે, દ્રવ્યમાં ઢળતી નથી. એના માટે શાસ્ત્રમાં શબ્દ વાપર્યો છે કે ત્યારથી એમ કે પર્યાય, આપણે જે સદાચારની વાત કરે છે કે વ્યભિચાર નથી જીવન ન જીવવું જોઈએ, સદાચારમય જીવન જીવવું જોઈએ. તો સદાચારમય જીવન તો એનું નામ છે કે જે સ્ત્રી પરપુરુષને ત્યાં જાય છે અને સ્વપતિની સાથે રહેતી નથી,
તો એના માટે વ્યભિચારિણી શબ્દ વાપર્યો છે. એ વ્યભિચારિણી, તો આ જે જ્ઞાન પર્યાય જે દ્રવ્યની છે એ દ્રવ્યમાં ન રહીને અરિહંત અને સિદ્ધ માં પણ જો ગઈ એ જાણવામાં પણ કે આ અરિહંત અને સિદ્ધ, તો પણ એ જ્ઞાન પર્યાય વ્યભિચારિણી છે. કારણ કે એ દ્રવ્ય માંથી ઉત્પન્ન થઈને દ્રવ્યમાં સમાણી નહીં, દ્રવ્યને લક્ષ્ય ન કર્યું, પર દ્રવ્યને લક્ષ્યમાં લીધું. એટલા માટે નિજ આત્માથી મહાન બીજું કઈ નથી એવી જેને શ્રદ્ધા હોય તો અરિહંત અને સિદ્ધ. કારણ કે આ કેવા અને સાંભળવા એ બેની હિંમત જોઈએ કે આ જ્ઞાન પર્યાય કે જે નમો સિદ્ધાર્થમાં એ સ્થિર થઈ તે જ્ઞાન પર્યાય વ્યભિચારિણી થઈ. અહીંયા કોઈ ભેદ નથી કે જે સિદ્ધ પરમાત્મા છે કે પછી પંચેન્દ્રિયના વધમાં ઉપયોગ ગયો કે સાત વ્યસનના શેરમાં. અહીંયા એટલી જ વાત છે, વિનયની વાત છે. તો નિજ આત્માનો જે વિનય ન થયો બસ એ જ અવિનય. કોઈ પણ ફર્મમાં એક પર્યાય જઈ એ ભેદ નથી દેખાતો. એ સમયે તો વિકલ્પ રહ્યો, જ્યાં સુધી વિકલ્પ રહ્યો ત્યાં સુધી વિનય ન થયો. નિર્વિકલ્પ થયો ત્યાં જ વિનય થયો. નિર્વિકલ્પ આત્માનુભૂતિનું જ બીજું નામ વિનય છે, વિકલ્પનું બીજું નામ અવિનય છે. અને પંચ પરમેશ્વરની ભક્તિનો વિકલ્પ પણ વિકલ્પ છે, તેથી એ પણ અવિનય છે. અહીં સુધી કે હું જ્ઞાયક છું એવો જે વિકલ્પ એ પણ નિજ આત્માનો અવિનય છે. કેમ અવિનય છે? કારણ કે હું જ્ઞાયક છું એવો જે વિકલ્પ ઉઠ્યો છે એ વિકલ્પ છે. અને જ્ઞાન પર્યાય એ વિકલ્પમાં જોડાણી છે. જ્ઞાન જે છે એ વિકલ્પમાં જોડાયું છે. એ વિકલ્પ કેમ છે, એ નિર્વિકલ્પ કેમ નથી? તો એનું કારણ એ છે કે જ્યારે પણ આ હું જ્ઞાયક છું એવો વિકલ્પ ક્યાં સુધી રહે છે? હું જ્ઞાયક છું એવો વિકલ્પ ક્યાં સુધી રહે છે? એવો વિકલ્પ ત્યાં સુધી રહે છે જ્યાં સુધી ન્યાયકનું સ્વરૂપ જ્યાંથી સાંભળ્યું હતું એ શબ્દો અક્ષરો જ્યાંથી સાંભળ્યું હતું એ વાણી એ ગુરુ એ ક્ષેત્ર, એટલે કોઈને કોઈ એવા પ્રકારના નિમિત્તો કે જ્યાંથી આ ન્યાયકનું જ્ઞાન થયું હતું ઉપયોગ ક્યાં આજી જોડાયેલો છે? એ વાણીમાં જોડાયેલો છે. ગુરુના મુખેથી સાંભળેલું કે હું જ્ઞાયક છું એવું જે સાંભળ્યું હતું એમાં ઉપયોગ જોડાયેલો છે, એટલે આ વિકલ્પ છે. સત્તા સ્વરૂપ ન્યાયકમાં ઉપયોગ નથી. સત્તા સ્વરૂપ ન્યાયકમાં ઉપયોગ જો જાય તો નિર્વિકલ્પ જ થાય. કારણ કે મનનો વિષય નથી. જે વાણી હતી એ મનના નિમિત્તથી હતી, એમાં મનનું નિમિત્ત પણ હતું. જે શબ્દો વાંચવામાં એમાં મનનું નિમિત્ત પણ હતું. આ વિકલ્પમાં પણ મનનું, આ વિકલ્પ એટલે એ જ તે મનનું નિમિત્ત પણ હતું. અને એટલા માટે તે નિર્વિકલ્પ આત્માનુભૂતિ ના કાળે એ મન જે છે એ મન વડે નિર્વિકલ્પ આત્માનુભૂતિ થતી નથી. મન છે એ મન વડે નિર્વિકલ્પ આત્માનુભૂતિ થતી નથી. અહીં સુધી કે આત્માની અનુભૂતિ થવામાં મનનું નિમિત્તપણું પણ નથી. ચમચી વડે હલવો જીભ સુધી પહોંચ્યો છે પણ હલવાની અનુભૂતિ ચમચીથી થતી નથી. અહીં સુધી કે હલવાની અનુભૂતિમાં ચમચીનું નિમિત્તપણું પણ નથી. કારણ કે હલવાની અનુભૂતિ તો હલવા માટે છૂટી ગઈ છે. જે ચમચી એવો વિકલ્પ થતા તો હલવાની અનુભૂતિ છૂટે છે. જે નિમિત્ત વાત કરીએ છીએ, જે નિમિત્ત ચમચીને રાખે હલવાનું સ્વાદ, હલવાનો સ્વાદ ના આવે. જો લક્ષ્યનો નિર્ણય દ્રઢ રૂપે પાક્કો કરેલો હોય ને, તો પછી એ વખતે લક્ષ્યનો નિર્ણય પાક્કો હોય તો ત્યાં પછી થોડો આવો ભાવુક નહીં થઈ જાય
ત્યારે આવી ચમચી કે જે ચમચી હલવો અહીંયા સુધી લાગે, હવે આ ચમચી ના માટે હું એવી રીતે કે આ થાળી ને બીજી બધી વસ્તુઓ જગત ની છેવ છે તેમ આ ચમચી છે, હવે આનું કઈ નથી. કારણ કે લક્ષ્ય હલવા તરફ હતું, અને બીજું માન્યું તું એમ કે આ ચમચી થી હલવો આવ્યો નથી, હલવો હલવા થી આવ્યો છે. જેને હલવો જ લક્ષ્ય છે એને તો હલવો જ હલવા થી આવ્યો છે, ચમચી થી લઈ મતલબ હલવા થી છે. હા, જેને જ્ઞાયક થી પ્રયોજન છે એને મનના નિમિત્ત થી જ્ઞાયક ના સ્વરૂપ સુધી પહોંચે છું એમ પણ નહીં, આ જ્ઞાન વડે જ જ્ઞાયક સુધી પહોંચે છું, મન વડે નહીં. જ્ઞાન થી ન્યાય સુધી પહોંચાય છે, મન થી ન્યાય સુધી નહીં. મન તો ત્યાં વિરામ પામે. આ વાત સમજવા જેવી, નીકળી જાય મન અમનસ્ક દશા. શું અમનસ્ક દશા? એટલે કે ત્યાં જે મન અનુભવ થાય ત્યારે તો મનનું નિમિત્ત પણ છૂટી જાય છે, મનનું નિમિત્ત પણ છૂટી જાય છે, પણ મનનું નિમિત્ત પણ અનુભૂતિ ના કાળે નહીં, એની પહેલા તત્વ વિચાર જયારે ચાલે છે ત્યારે પણ આ જ જાગૃતિ છે. આના માટે તો હું તમને ખાસ પુરુષાર્થ માટે તમે જયારે પુરુષાર્થ કરો ત્યારે આ જાગૃતિ ખાસ રાખો. આત્મા જે છે એ ઇન્દ્રિયો વડે જણાતો નથી, અને આત્મા ઇન્દ્રિયો વડે જાણતો નથી એના ઉપર જોર આપવો નથી. અત્યારે ભલે નિર્વિકલ્પ થયા, 7 વાગે નિર્વિકલ્પ થયા ત્યારે મનનું નિરીક્ષણ છૂટી ગયું, પણ હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું એવી જયારે જ્ઞાનની જે પર્યાય પરિણમન કરતી હતી એમાં તો એમાં મન નિમિત્ત એમાં પણ નહોતું. કારણ કે જ્ઞાનનું જે પરિણમન છે એ જ્ઞાનના પરિણમનને ત્રિકાળ કોઈ પરની અપેક્ષા નથી, એ એનું નામ છે સ્વભાવ. નહીં તો પછી એ પરાધીન થયો. ત્યાં સુધી તો જોઈએ ને કઈક તો, પણ એની પણ જરૂર નથી. હા, નહીં તો એમાં એમાં અટકી ગયો પેલા. અત્યારે જો આત્મા છે એ આંખ વડે દેખાશે નહીં, આંખ વડે જણાશે નહીં, એ તો આખા જગતમાં બધા કહે છે કે આત્મા આંખ વડે જણાતો નથી, આત્મા કાન વડે સંભળાતો નથી. આ જે આત્માનું જ્ઞાન જે છે, આત્માનું જ્ઞાન આત્માને આંખ વડે નહીં થાય, થઈ ન શકે. એવી રીતે આત્માને આ ટેબલ ખુરશીનું જ્ઞાન પણ આંખ વડે ન થઈ શકે. એ જ્ઞાન વડે જ્ઞાન થયું છે, આંખ વડે જ્ઞાન થયું નથી. આ તો આંખ વડે જ્ઞાન થયું છે આવું તો એને લાગ્યું છે જેને રસ ખુરશીમાં છે. કે આ ખુરશી જ્ઞેયોમાં જેને રસ છે એને ઇન્દ્રિયોથી જ્ઞાન થાય છે એવું લાગે છે. જેને જ્ઞાશક્તિ નથી એવા જ્ઞાનીઓને જ્ઞાનથી જ જ્ઞાન થયું છે, ઇન્દ્રિયથી નથી થયું. ત્યાં તો અબ્રહ્મ છે જ નથી કે આ જણાવ્યું આ જણાવ્યું, જ્ઞાન છે જ્ઞાન માત્ર. એટલા માટે, કારણ કે આ જ્ઞેયનો રસ નથી, આ જ્ઞેયનો રસ નથી, એટલા માટે પછી આ પહેલું જે જ્ઞેય છે એ વર્ણ છે, બીજું જ્ઞેય છે કે ધ્વનિ છે. હવે વર્ણ કે ધ્વનિ આ જ્ઞેયો છે, અને જ્ઞેયોમાં જેને રસ નથી એને હવે આંખનું નિમિત્ત પણ ન રહ્યું, અને હવે કાનનું નિમિત્ત પણ આવ્યું, તો એમાં ભેદોમાં પણ હવે અટકતું નથી. આંખ અને કાન એવા નિમિત્તમાં તો એ અટકે છે જે વર્ણ અને ધ્વનિના જ્ઞેયોમાં અટકે છે. એટલે જ્ઞેયાશક્તિ છૂટતા ઇન્દ્રિયોથી જ્ઞાન થાય છે એવી શ્રદ્ધા પણ છૂટી જાય છે. નહીં કે અનુભૂતિના કાળે, અનુભૂતિ અનુભૂતિ ન હોય તે કાળે પણ આ શ્રદ્ધા છે જ્ઞાનીને. જુદા કરતા વિકલ્પો જે છે એ વિકલ્પો જુદા કરતા જણાય છે એનો આ અર્થ છે. કે વિકલ્પો જે છે એ વિકલ્પને પણ એ સમયે પોતાની સત્તામાં માન્યા નહીં, એ વિકલ્પને પણ પોતાની સત્તામાં માન્યા નહીં, વિકલ્પને તો પરજ્ઞની શ્રેણીમાં જાણ્યા. વિકલ્પ પરજ્ઞની શ્રેણીમાં, અને આ વિકલ્પ થયો એવું જે જાણ્યું ને, વિકલ્પ એ તો કોઈ પૂર્વના કર્મના ઉદય, દયા દાન ભક્તિના વિકલ્પ એ વિકલ્પ પકડમાં આવે એવા છે. હજી ન્યાયકના વિકલ્પ તો ખબર એ નહીં પડે ન્યાયકના વિકલ્પ કેવા હોય, પણ માનો
दया दान भक्ति ना शुभ विकल्प अशुभ विकल्प विकल्प ए विकल्प थया ए विकल्प के से सामने वाली श्रेणी में गया के परनी श्रेणी में गया आ विकल्प थया ए विकल्प जाने कोने के ज्ञान आ ज्ञान में जनाया ने जाए कि आ राग नो विकल्प थयो आ द्वेष नो विकल्प थयो ए जे जाणनार कोण ए जे जाणनार जे छे ए जाणनार कोण परनी कैटेगरी में गयो ए जाणनार ज्ञान ए परनी कैटेगरी में गयो एटला माटे के विकारी भाव जे छे अवैध भाव छे तो परनी कैटेगरी में जाणो पण आ जे क्षयोक्षम ज्ञान के जे ज्ञाने आ विकल्प ने जाण्या छे निर्मल ज्ञान तो ज्ञान मात्र रूपे परिणमी ने ज्ञान ज्ञान रूपे परिणमी ने ज्ञान ज्ञान ने जाने से ये विकार ने नहीं एते ज्ञान ते हूँ छू विकार ने जाननार ज्ञान ते हूँ नहीं विकार तो हूँ नहीं पर विकार ने जाननार ते पण हूँ नहीं कारण के विकार ने जाननार ते क्षयोक्षम ज्ञान क्षयोक्षम ज्ञान ने तो परनी श्रेणी में जाने से કે પારિણામિક ભાવ તે નથી પારિણામિક ભાવ થી જુદો ભાવ છે તે આખું જગત અજ્ઞાની જનો અહીંયા જ અટકી જાય છે આની આગળ નથી નીકળતા વિકલ્પ થયા ને વિકલ્પ ને બસ માત્ર જાણે જેમ છે તેમ જાણે विकल्प ने जाणवा विकल्प में रस बतायो छे विकल्प में रस नथी एने हवे ज्ञान जणायो छे एने ज्ञान जणायो छे અત્યારે પેલા જેમ લાગતું હતું કે અરે આમ કેમ થયું આમ કેમ થયું આમ કેમ થયું પછી એ બધું જુદું જણાયું એ એક જુદું નથી જણાયું એ એક ઘટના આ પણ જુદું છે આ પણ જુદું છે વિકલ્પ પણ જુદા છે બધું પરમાં બધું જુદું અને જાણનારું છે જ્ઞાન પણ પરમ છે એ બધું અને અહીંયા જે એકનું જ્ઞાનનું નિર્મળ પરિણમન જેમાં ન તો કોઈ વિકાર છે ન તો કોઈ વિચાર છે બેમાં કંઈ નથી ન તો એ ઔદૈહિક ભાવ છે ન તો ક્ષયોક્ષમ જ્ઞાનરૂપ વિચાર છે એ બે કંઈ નથી એવું જે જ્ઞાન માત્ર એ જ્ઞાન માત્ર એ જ ન્યાય જ્ઞાન માત્ર એ જ ન્યાય એ જ્ઞાન પર્યાય જ્યારે એ જ્ઞાયકને લક્ષ કરે છે ત્યારે તેમાં વિકલ્પ એ વિકલ્પ નથી કહેવાતા કારણ કે એમાં જે આ મનનું નિમિત્ત પણ હતું મનનું નિમિત્ત પણ નથી ને સામેનું જે જ્ઞેય છે એ જ્ઞેય ભેદરૂપ નથી સામે તો બધા જ્ઞેયો ભેદરૂપ હતા આ જે વિકલ્પ એ જ્ઞેય અને વિકલ્પને જાણનારું જે ક્ષયોક્ષ જ્ઞાન આ પણ જ્ઞેય આ વાત ખાસ સમજવાની છે કે વિકલ્પ જે છે એ વિકલ્પને જ્ઞેય કીધા ને વિકલ્પને જાણવા વાળું જ્ઞાન એને પણ જ્ઞેય જ કીધું છે એને પણ જ્ઞાન નથી કીધું વિકલ્પોને જાણવા વાળું જ્ઞાન પણ જ્ઞાન નથી એ પણ જ્ઞેય છે એટલા માટે એ જ્ઞેય છે કારણ કે એ ક્ષાયોક્ષમિક ભાવ છે ક્ષાયોક્ષમિક ભાવ છે કારણ કે આ વિકલ્પ જે જણાયા ને એ વિકલ્પ જણાતી વખતે તમારો ઉપયોગ કે એના તરફ ગયો અને બધા વિકલ્પ તમારા જ્ઞાનમાં જે જણાયા એમાં જે ઉપયોગ ગયો આ વિકલ્પ જે જણાયો
તો એ તમારા જ્ઞાનનો ક્ષયોક્ષમ જ્ઞાનનો ઉઘાડ એટલો હતો કે તમને આ વિકલ્પ તમને જણાયો, એ ક્ષયોક્ષમ જ્ઞાનમાં એ જણાયો છે. આટલો આટલો જે જ્ઞાનનો ઉઘાડ છે એ જ્ઞાનના ઉઘાડમાં આ જણાયો છે. પણ એમાં એક જ દેખવાનું છે કે આ જે વિકલ્પને જાણવાનું જે ક્ષયોક્ષમ જ્ઞાન, એમાં તે હવે જે જ્ઞાન માત્ર એ ધ્રુવ જે સ્વભાવ છે જેમાં તરંગો નથી, જે છે જે જ્ઞાન માત્ર છે, જ્ઞાન માત્ર છે જે સત્તા સ્વરૂપ. એટલે આના માટે છેલ્લા બે વ્યાખ્યાનથી આ કહે છે કે સત્તા સ્વરૂપ, સત્તા સ્વરૂપ જે છે આ સત્તા સ્વરૂપ ઉપર મહિમા છે. પેલું સત્તા સ્વરૂપ નહીં, એ સત્તા સ્વરૂપ કેવી રીતે એ ક્ષણિક સત, એક ક્ષણ ક્ષણનું સત, આ ત્રિકાળ સત. આજે સત્તા સ્વરૂપ જ્ઞાન માત્ર જે કીધું એ ત્રિકાળ સત, અને પેલું જે ક્ષયોક્ષમ જ્ઞાન એ પણ સત છે, એ કલ્પના નથી, એ જાણ્યું જે જ્ઞાને એ છે, જાણ્યું છે પણ એક ક્ષણ પૂરતું જાણ્યું છે. બીજા ક્ષણે હવે એમ નહીં જાણે કે આ રાગરૂપ વિકલ્પ, બીજા ક્ષણે એમ જાણશે આ દ્વેષરૂપ વિકલ્પ, બીજું જાણશે, બીજું જાણશે. અને જે બીજું 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 જે છે તે હું કેવી રીતે હોઉં, હું તો ક્યારે પલટાતો નથી એ છું, તેથી કરીને એવા ભેદ થયો, ભેદ થયો અને ભેદ થયો, અને એના લક્ષ્ય તો નિયમથી સંસાર છે, તેથી કરીને તે પણ હું નહીં. જ્ઞાની ના દ્રષ્ટિ જ્ઞાની ને 24 કલાક આવી પ્રતીતિ હોય છે, 24 કલાક આ દ્રષ્ટિમાં હોય છે, શ્રદ્ધા આ રૂપે હોય જગતને જાણતા. કારણ કે અંતરમાં જે અનુભવેલું ત્રિકાળીપણું, ત્રિકાળી જ્ઞાયક એનું જે સત્તા માત્ર જે જ્ઞાન એ જે અનુભવાયું, એ અનુભવના બળે એ પ્રતીતિ નિરંતર 24 કલાક જ્ઞાનીને હોય છે. આ વિનયની વાત છે કે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મામાં જ્ઞાન પર્યાય જ્યારે સ્થિર થાય છે ત્યારે એ જે જ્ઞાન પર્યાય સ્થિર થઈ, હવે તો કે ત્રિકાળ તો કે એ જ્ઞાન પર્યાય જે છે એ પર્યાય એ માની જાણ્યું ને માન્યું કે આ ભગવાન આત્મા તે હું, ભગવાન આત્મા તે હું, પણ ત્યાં પણ એ પ્રતીતિ એવા રૂપે છે કે આ જે ભગવાન આત્મા જે હું જેમાં એકત્ર થશે આ હું પર્યાય પર્યાયનું કાર્ય કરશે. કારણ કે આગલા સમયે પછી આ ભગવાન આત્મા તે હું, ત્રીજા સમયે આ ભગવાન આત્મા તે હું, ચોથા સમયે આ ભગવાન આત્મા તે હું, એવી અલગ 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 સમયમાં ભગવાન આત્મા તે હું એવું જાણવા વાળી પર્યાય પણ પલટાવાની તો છે જ તે પાછી, જેમ રાગને જાણવાની આ. પણ આ જે પલટાશે, આ જે પલટાશે એ પલટાતી પર્યાય મોક્ષમાં અનંત કાળ સુધી પલટાશે તે પણ હું નહીં. કારણ કે જેમ રાગનો ભાવ છે તે ઔદયિક ભાવ છે, રાગને જાણવા વાળું જ્ઞાન તે ક્ષયોક્ષમિક ભાવ છે, પણ એકલો ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માને દરેક સમયે જાણવા વાળી નિર્મળ 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 પર્યાય બીજું કશું જ નહીં. એક ત્રિકાળી ધ્રુવ ભગવાન આ છે હું, ભગવાન આત્મા તે હું, ભગવાન આત્મા તે, આવી નિર્મળ પર્યાય જે છે એ નિર્મળ પર્યાયમાં પણ રસ નથી હોતો, કારણ કે એ પણ ક્ષાયિક ભાવ છે, એ પણ પારિણામિક ભાવ નથી. કારણ કે પારિણામિક આજે સત્તા સ્વરૂપ છે કીધું ને, આ જે ભગવાન આત્મા તે હું આ સમયે, પછી આ ભગવાન આત્મા તે હું, આ ભગવાન આત્મા તે હું ત્રીજા સમય, આ જે અલગ અલગ સમયોની જે પરિણામની જે પર્યાય આ તો થઈ ક્ષાયિક ભાવ, અને સામે રહેલું જે છે ભગવાન આત્મા જેમાં એકત્વ થયું છે, જેમાં જે પર્યાય જેને લક્ષ્ય કરે છે તે પારિણામિક ભાવ, તે હું લક્ષ્ય એનું જ કર્યું છે તે હું, પણ જેને લક્ષ્ય કર્યું છે એણે પોતે પોતાને ખોઈ દીધું છે, પોતાને ખોઈ દીધું એટલે પોતે જે આ લક્ષ્ય કરવા વાળી હું એ વાતને પણ ભૂલી દે, તે ભૂલી ગયું, તે ભૂલાઈને આ દ્રવ્યનું લક્ષ્ય છે. રાગ એટલે ઔદય, કર્મ ના ઉદય થી કર્મ ભાવ આવે, કોઈ પણ ભાવ, આ વાત છે.
હું જ્ઞાયક છું એવો વિકલ્પ એ રાગ છે, આ ઔદયિક ભાવ છે. એટલે હું જ્ઞાયક છું એ ઔદયિક ભાવ છે. અને જ્ઞાયક જે સત્તા માત્ર જે છે એ પારિણામિક ભાવ. આ સત્તા માત્ર જે છે ને એ ધ્રુવ છે, સત્તા માત્ર છે તે ધ્રુવ છે. અને જે જે પર્યાય એ સત્તા માત્ર નું લક્ષ લે છે તે અનિત્ય છે, તે અનિત્ય છે, તે પલટાઈ ગયું છે. પદ અને એ પદ પર બિરાજમાન વ્યક્તિ, પદ નિત્ય છે, એ પદ પર જે છે એ અનિત્ય છે, એ અનિત્ય છે. આ જે મારું પદ કહ્યું, મારું પદ આ જે ક્ષાયિક ભાવ એ મારું પદ નહીં, એ પદ રસ એમાં નથી. આ રસ છે, આ રસ એમાં નથી. રુચિ જે છે એ રુચિ એકત્વ જે છે, એકત્વ એ ત્રિકાળીપણામાં છે, ક્ષણિકપણામાં નથી. ને ત્રિકાળીપણામાં એકત્વ હોવાથી નહીં તો પલટાવ જે છે એ પલટાવ એનું એ થયું નહીં કે જેવી રીતે નિગોદનો જીવ, શાસ્ત્રમાં તો એટલી સુધી સૂક્ષ્મ વાત બતાવી છે કે નિગોદ્યો જીવ જેવી રીતે દુઃખી થાય છે એના કરતાં પણ વધારે ક્ષાયિક ભાવમાં એકત્વ કરવા વાળો જીવ નિગોદિયાથી વધારે દુઃખી થાય છે. કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાન, તે હું એવું પૂર્ણ પૂર્ણ સર્વજ્ઞ પણ એમાં એકત્વ કરવા વાળો જીવ નિગોદિયા જીવથી વધારે દુઃખી થાય છે. એટલા માટે કારણ કે એ જે એકત્વ કર્યો ને, કેવળ જ્ઞાની તે હું, ક્ષાયિક ભાવ તે હું, એ ભાવ છે, પર્યાય છે, પર્યાયમાં એકત્વ કર્યું. અને પર્યાયનો કાળ કેટલો, એક સમય છે. તો એક સમયે સમય સમય ઉત્પન્ન થઈ, વ્યય થઈ, ઉત્પન્ન થઈ, વ્યય થઈ. તો દરેક સમયે ઉત્પન્ન થવાનું જરણ થયું, વ્યય થવાનું મરણ થયું. તો જેણે એક ક્ષાયિક પર્યાયમાં પણ એકત્વ કર્યું એણે માન્યું, હું જન્મ્યો, હું મર્યો, હું જન્મ્યો અને હું મર્યો. નિગોટ નો જીવ તો એક શ્વાસ લઈએ માં 18 વાર જ જન્મ મરણ ના દુઃખ ને ભોગવે, પણ આ તો એક એક સમયે સમયે હું જન્મ્યો ને મર્યો એના દુઃખ ને ભોગવે. એટલે ક્ષાયિક ભાવમાં એકત્વ કરનાર નિગોદિયા જીવથી પણ વધારે દુઃખી થાય. પર્યાય બુદ્ધિ છે ને, એટલા માટે પર્યાયમાં અહમ બુદ્ધિ છે. જે પ્રકારે પોતાનું અસ્તિત્વ અત્યારે માન્યું છે એને મટાડવાની તૈયારી પહેલા જોઈએ. અત્યારે અસ્તિત્વ માન્યું છે પુરુષ રૂપે, હવે આ અસ્તિત્વ મટાડવાની તૈયારી જોઈએ. આ હું નહીં. અત્યારે ધનવાન નું અસ્તિત્વ માન્યું છે, જ્ઞાનવાન નું અસ્તિત્વ માન્યું છે, તપસ્વી નું જે પણ અનિત્યમાં અસ્તિત્વ માન્યું છે એ મટવા માટે પહેલા તૈયાર થાય. મટવા તૈયાર થાય તો કંઈક અંતરમાં તે પછી દ્રવ્ય ઉપર દ્રષ્ટિ એને જાય. પણ આ મટે તો મટવાની તૈયારી જોઈએ. એકાગ્રતા પૂર્વક ચિંતન કરતા આ ત્રિકાળી સ્વરૂપ જણાય. આમના ઉપર શરૂ તમે ખાલી સાંભળી લો ને તો કઈ ન થાય. એને એકાગ્રતા પૂર્વક તમે સ્વરૂપમાં સ્થિર થવા માટે એ પુરુષાર્થ કરે
અને બધા જ પરથી છૂટો પડીને અને એની મહિમા જયારે છૂટે ત્યારે સ્વરૂપનું ચિંતન કરવા બેઠા, સ્વરૂપનું ચિંતન કરવા બેઠા. હમણાં કોઈનો ફોન આવવાનો છે, ફોન આવે એટલે મને આપજો. બહુ મોટા માણસ નો ફોન આવવાનો છે, મને કહેજો. ભગવાન ની પૂજા કરવા બેસા ત્યારે એની પત્ની ને કહી દેજો, બહુ મોટા માણસ નો ફોન આવવાનો છે, મને બોલાવજો. કે પત્ની કે મોટા માણસ નો ફોન આવવાનો, આ તમે જેની પૂજા કરો છો એનાથી મોટો છે કોઈ? એનાથી તો મોટો કોઈ નથી ને. સામાયિક કરવા માટે બેઠા હો ત્યારે સૌથી મહાન આ જગત માં ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, અને એ સમયે જો આ પંખો મહાન છે એના ઉપર ધ્યાન ગયું તો સામાયિક ફૂટી ગયું. પંખો મહાન નથી, સામે જે સ્થાપના કરી છે એ સ્થાપના જેની કરી, આચાર્ય ની સ્થાપના, ગોપાલય ની સ્થાપના, પાંચ પરમેશ્વર ની સ્થાપના, શાસ્ત્ર ની સ્થાપના જેની પણ કરી, એ મહાન નથી. આ સમય મહાન છે, આ ભગવાન આત્મા મહાન છે. આવું જેનું લક્ષ્ય હોય એ જેને સામાયિકની સંભાવના છે. સામાયિક થાય આજે થી તો કાલે થશે, પણ પેલા તો આટલી દ્રઢતા આવે. નિજ ભગવાન આત્માથી મહાન કઈ નથી. દર્પણમાં જે દેખાય છે તે હું નથી, દર્પણમાં જે દેખાય છે તે હું નથી, હું નથી એવું જાણનાર છે એ જ્ઞાન. કારણ કે ક્યાં અટક્યો છે? દેખતા તે પેલા એ તન્મયતા તો એટલી વિકલ્પોની તન્મયતા તો એવી છે, આજ હું, આજ હું, આજ હું. સામાયિક કરવાના વિકલ્પ ઉઠ્યા કે હું નહીં, મને કોઈ આજ સુધી ભાવ આવ્યો જ નથી, આજ સુધી મને કોઈ ભાવ આવ્યો નથી. એટલે મેં તમને વાત કરી હોય તો કે મહાવીર ભગવાનને જ્યારે અમેરિકાની એક યુનિવર્સિટીએ જ્યારે શ્રેષ્ઠ પદનું નામ આપ્યું છેલ્લા 10,000 વર્ષમાં, તો એનું કારણ જ આ બતાવ્યું કે એવો પુરુષ આ જગતમાં મળવો મુશ્કેલ છે મહાવીર જેવો. એ ભગવાન તો માનતા નથી, મહાવીર જેવો એવો પુરુષ મળવો મુશ્કેલ છે જેને પોતાના જીવનમાં એક વાર પણ પછતાવો ન થયો, એવો પુરુષ મળવો મુશ્કેલ. પછતાવો ન થયો હોય, પ્રતિક્રમણ પછતાવો છે, પછતાવો જેને ન થયો હોય એવો પુરુષ કે મહાવીર ભગવાન. કારણ કે રાગ દ્વેષ કશાય મારવું પીટવું કરવું આ તો મેં કહ્યું જ નથી, મેં તો પછતાવો છે ને, જાણવું 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 એ જ કહ્યું છે અને એમાં કોઈ ભૂલ નથી, તો પંચતાપ કરવો છે ન હવે. આજ સુધી મેં જ્ઞાન સિવાય બીજું કઈ કર્યું નથી, ભૂલ કરી હોય તો એનો પછતાવો કરે. જુદી પાડી દીધી, તમને પછતાવો. એક વ્યક્તિ એવો છે જે જુદો છે કે જયારે પછતાવો નથી થયો, પણ કેમ નથી થયો એમને પછતાવો, એનું કારણ આ છે. એમાં નથી બતાવ્યું એ લોકોએ, હા એ તો, પણ એનું કારણ આ છે કે પછતાવો ન થવાનું કારણ કે જે ભૂલ હોય તો પછતાવો હોય, જાણવું તે કોઈ ભૂલ નથી, જાણવા સિવાય બીજું કઈ આજ સુધી કર્યું નથી. આને કહેવાય સ્વભાવની નજીક જઈને પોતાને ઓળખો. પુરુષાર્થ તો એનું નામ છે, જે યોગ્યતા જે પ્રમાણે હોય તે પ્રમાણે થઈ રહ્યું છે, યોગ્યતા પ્રમાણે થઈ રહ્યું છે, આ પુરુષાર્થની નબળાઈ છે. યોગ્યતા અનુસાર થઈ રહ્યું છે, એ થઈ રહ્યું છે શું, એના ઉપર લક્ષ નથી. ત્રિકાળી ન્યાય આ વાત સમજવા જેવી છે, કારણ કે સ્વીકાર આપણે ત્યારે કરીએ છીએ યોગ્યતા, તે સમયની યોગ્યતા.
તે સમયે યોગ્ય અયોગ્યતા જે પ્રકારે યોગ્યતા જે પ્રકારે યોગ્યતા એ પ્રમાણે થાય એ પ્રમાણે થાય એ પ્રમાણે થાય આ સ્વીકાર ગઈ વખતે તે એક ભાઈએ વાત કરી કે હું તો એક દ્રષ્ટાંત કે બે શિકારી મરી ગયા અને શિકાર બચી ગયો ગીધ કે કબૂતરને મારવા માટે ઉપરથી નજર નાખતો હતું કે હું આ કબૂતરને મારીને ખાઈ જાઉં અને નીચે શિકારી પારધી એ તીર તાકીને કે હું આ કબૂતરને મારી નાખું બે શિકારી છે ગીધ પણ શિકારી છે અને આ પારધી પણ શિકારી એ તીર મારવા માટે આમ જે તાક્યું હતું ત્યાં તે સાપે એને ફાઈટ કરી ગળ્યો જેવો સાપ એને ગળ્યો તે તીર છૂટી ગયું છૂટી ગયું અને કબૂતરને ન વાગ્યું અને ગીધને જઈને વાગ્યું અહીંયા પારધી મરી ગયો ત્યાં ગીધ મરી ગયું બે શિકારી હતા બે શિકારી મરી ગયા અને શિકાર બચી ગયો કબૂતર ઉડી ગયો આવી યોગ્યતા હોય આને મરવાનું હતું એ મરે આને બચવાનું હતું એ બચે આનું આયુષ્ય બાકી હતું બસ અને આ આવી રીતે દરેકે દરેક ઘટનામાં જો લીધું હોય કે જેને આ યોગ્યતા જેને આ કેદારનાથમાં મરવાનું હતું એ મર્યા બચવાનું હતું એ બચ્યા આમ જે થવાનું થયું આનું આ યોગ્યતા આ યોગ્યતા આ કાળ પાંચમો પાંચમા કાળમાં આ રૂપે થાય પ્રલય થાય બધું બરાબર થઈ ગયું છે બધું બરાબર થઈ ગયું છે ભગવાન તો આવું બાકીને ગયા છે ભગવાન તો એ બાકીને ગયા કે આ બધું જે થાય છે એક પળ માટે પણ એ એક પળ માટે પણ એ વિસ્મૃતિ ન થાય કે હું ક્યાંય છું આનું નામ પુરુષાર્થ આનું નામ બહુ ઓછા ફળ માટે રહેશે એક ફળ પણ રહી જાય તો બહુ છે આ જાગૃતિ કારણ કે એક ફળ થી વધારે તો આપણી પાસે છે જ નહીં છે એક ફળ પણ રહી જાય તો બહુ છે જ્યારે પણ મળશે ત્યારે એક ફળ જ મળવાની છે આ જાગૃતિ આની યોગ્યતા ને આનું આ ને આની યોગ્યતા આનું આ આની યોગ્યતા અધર્વે પરમાં રુચિ રાખી છે પેલા રાગ રૂપે રુચિ હતી પેલા એને રાગના ભાવે એને જાણતા હતા દ્વેષના ભાવે જાણતા હતા હવે જાણવા માટે એને જાણવું છે હવે જાણવા માટે એને જાણવું એટલે આ કર્ણાનુયોગના જે ચિત્રો છે ને કર્ણાનુયોગના ચિત્રો બધે 14 ગુણસ્થાન હોય પણ એમાં ખાસ એ છે કે હું પ્રમત્ત નથી અપ્રમત્ત નથી એ ગાથા પાછી નીચે હશે આ બધું તે હું ને ન્યાય જ તે હું આ કર્ણાનો યોગ સમજ્યા આ ત્રણ લોક નું હશે કે ત્રિલોક આદિ આ જે ત્રણ લોક જે છે ઉર્ધ્વ લોક મધ્ય લોક અધો લોક આ ત્રણ લોક આટલો વિશાળ છે પણ એમાં એક ન્યાયક છે કે જે ન્યાયકમાં આ જીતમે જ લગતે લોક તો આત્માહી લોકે ચૈતન્ય લોકે બનાવેલો હશે આ કર્ણાનો યોગ નું ચિંતન એક એક કરીને બધા લખી રાખ્યું ન્યાયક એનું સેન્ટર પોઈન્ટ જોઈએ એ એ જ આધ્યાત્મિક સાધના છે નામ જ એ જ આધ્યાત્મિક એ જ ખરેખર આત્માને ઓળખવાની સાધના છે ભલે પાંચ પાંડવ ના હાથમાં ધર્ષકતા કડા પહેર્યા હશે પણ ત્યાં વાત એ હશે કે આ દહન કરે છે એમ નહીં અંદરમાં જ્ઞાયક ના અતિન્દ્રિય આનંદ ના ઘૂંટડા પીવે છે એ લખેલું હશે ત્રણ તો રહી ગયા છે ને બીજા બે ને આમ થયો કે વિકલ્પ થયો કે આમને કેવો દુઃખ થતો હશે હવે એ જગ્યા ઉપર આવીને એ એને એવો વિકલ્પ હોય એ ગાયક ગાયક હોય છે ના રહ્યો પણ ત્યાં બતાવે એવું છે મારા ભાઈઓ ને હા મારા ભાઈઓ ને કેટલું દુઃખ થયું છે જો ભાઈઓનું દુઃખ દેખાતું તો પોતાનું દુઃખ ના દેખાય ના દેખાય એવું તો હોય જ ના શકે
એ દુઃખ ને દુઃખ માન્યું છે. બીજું દુઃખ ને દુઃખ ના માન્યું તો એને પોતાનું દુઃખ પણ ના દેખાય તો ભાઈ નું કાઢી દેખાય. એ વિકલ્પ નો હતો, પોતાનો હતો. એ વિકલ્પ જેનો હોય એનું દુઃખ એને હોય, એનું હોય. વિકલ્પ નું દુઃખ છે. એટલો ડિફરન્સ થઈ જાય બધું. આમ જણ વાત નો અર્થ નો અનર્થ થઈ જાય. એટલે આ વિચારવા ચારે ચાર અનુયોગ વિચાર પણ નેચરલ જ આવે છે. ન્યાયક તે હું. હવે આના માટે વિચાર ન કરવો પડે કે આ ચાર અનુયોગ ની દિવાલ કેમ કરવાના વિચાર આવ્યા. ન્યાયક તે હું એમ નહીં કે એની યોગ્યતા હતી કે આવી ગયું, એ પુરુષાર્થ નથી. ન્યાયક તે હું ત્રિકાળ સત્તા સ્વરૂપ એને એને વારંવાર એના ઉપર લક્ષ જાય એ પુરુષાર્થ છે. પણ સેન્ટર પોઈન્ટ તો ન્યાય જ હોય. કોઈ પણ અનુયોગ હોય એ અનુયોગ નું મૂળ કેન્દ્ર બિંદુ ભગવાન આ ભગવાન રત્ન છે. મુનિરાજ બાહુબલી હોય ને આ વેલો વિકળાઈ ગયો, પણ વેલો વિકળાઈ ગયો એ ન્યાયક માં અતિન્દ્રિય આનંદ ના ગુપ્તા કેવા પિતા કે આ લક્ષ ક્યાં જતું નથી. પગ પર સાપ રાફડા કરી નાખે પોતાના રહેવા માટે, પણ તો પણ ત્યાં ધ્યાન નથી જતું. સંસારીઓને સંસારના વિકલ્પ આવે, પાય પાય ના વિકલ્પો આવતા ત્યાં પણ એ ઘટિત કર્યા. આ પાય ના વિકલ્પ નાના વિકલ્પ એ સંસારમાં જ છે. એ કેવું કરે છે કે જેને લખ્યું છે એ સંસારમાં જ છે. બાહુબલી અટકેલો સંસાર. બાહુબલી ને ભરત ના વિકલ્પ આવી ગયા. ભરત ની ભૂમિ પર આ ભૂમિ કોઈની છે એવું માને ત્યાં સુધી તો તમને દર્શન ન થાય. પોતાની તો ના માને પણ બીજાની છે એ પણ માને તો ના થાય. ભવ ભવ ના ફેરા મટાડવા વાળો આવો વિતરાગી જૈન ધર્મ જે મળ્યો છે એને પામીને પણ જીવ એવી ખોટી શ્રદ્ધામાં આંધળી શ્રદ્ધામાં ફસાઈ જાય છે એની આ ચર્ચા ચાલે છે. વિનય મિથ્યા આપવો એમાં ખાસ એ વાત બતાવી છે કે વિનય કરવો બહુ જરૂરી છે, પણ વિનય કોને કરવો, કોનો કરવો, ક્યાં કરવો, કેવી રીતે કરવો, કેટલો કરવો, કરવો કે ન કરવો એ બધું જ જાણવું જરૂરી છે. કારણ કે જેનો વિનય કરવા યોગ્ય નથી એનો વિનય કરવાથી કરવા યોગ્ય જેનો વિનય હોય એનો અભિનય થઈ જાય છે. સમસ્ત દેવને સમસ્ત ધર્મ મતોને સરખા માનવા તે વિનય મિથ્યાત્વ છે. આય સાચા ને આય સાચા બધાને સાચા માને આય સાચા આટલા આટલા લોકો ઘરે સાચા ના હોય. સાચા પણ લોકો માં જ સ્થાપી દીધું. કેટલા ભીડ છે એમાં સ્થાપી ધર્મ પ્રગટ કરવા માટે ક્રાંતિ લાવવી જરૂરી છે. અંતરમાં ક્રાંતિ ન આવે ત્યાં સુધી ધર્મ ન પ્રગટ. અંતરની ક્રાંતિ નો અર્થ એ કે પહેલાની જેટલી પણ જળ મૂળથી જે માન્યતાઓ ઘર કરી ગઈ છે એ સાહસ જોઈએ. આના માટે એ જ કમી છે પુરુષાર્થમાં. ત્યાં અટકી ગયો. આટલા બધા લોકો કરે છે એ બધું શું ખોટા કરતા છે. એ આપણે ચાર માણસ જ કરે છે અને ચાર માણસ સાચા હોઈ શકે કા?
ખબર નથી કે આ ધર્મ છે, કારણ કે વેલા નો ધર્મ છે ને એકલા નો માર્ગ છે. દુર્ગાના માટે એટલા મોટા કાળમાં 24 તીર્થંકર થાય છે ને કેવડી પણ ગણી ને થાય છે. એક કોડા કોડી સાગરો બ્રહ્મા 42,000 વર્ષ ખાલી ઓછા, એક કોડા કોડી સાગરો બ્રહ્મા 42,000 વર્ષ ઓછા જેટલા કાળમાં માત્ર 24 તીર્થંકર. ત્યાં સંખ્યા નથી દેખાતી, પરમાત્મા છે ને પરમાત્મા. પરમાત્મા કોણ છે? પરમાત્મા છે. આ એક કોડા કોડી સાગરોમાં 42,000 વર્ષ ઉષા કરો એમાં આટલા જ પરમાત્મા હોય. આ પરમાત્મા પાંચ, પાંચ ને બે સાત, પાંચ ને બે સાત. આ માં જે છે ને આ સાડા ચાર, આ સાડા ચાર, સાડા ચાર, સાડા ચાર, નવ, નવ ને સાત સોળ, સોળ ને આઠ ચોવીસ. આ ચોવીસ હોય આ પરમાત્મામાં 24 છુપાયેલું છે. પાંચ ને બે સાત, આ સાડા ચાર, સાડા ચાર ને આઠ. અચ્છા સાડા ચાર કેવી થતી? ક્યાં છૂટે છે શરૂઆત? ક્યાં છૂટે? ક્યાંથી પરમાત્મા પેલા ના જવાના આવી રીતે કરતા, ચાર ની આગળ એક લીટર કરો તો સવા ચાર, બે લીટર કરો સાડા ચાર, ત્રણ લીટર કરો પોણા પાંચ, એવી રીતે પેલા ના જવાના આવી ગયા ચાલશે. ઉભી લીટી કર, એ કરો, અડધો ત્રણ કરો પોણો. પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી, પાવાગઢ વાળી મને દર્શન દે, નહીં તો મારી પાવલી પાછી. આયા ગઈ આમાં એમાં કોઈ બહુ વધારે ફરક નથી, અત્યાર સુધી જે તમે કર્યું એમાં. એને તો એનું જે આપેલું તું એ જ પાછું માંગ્યું ને. હા તો આપણું નતું ને એ બધું માંગીએ ભગવાન, આ આપને આય આપશે. માંગેલો તો દર્શન જ છે પાછા. બધા સાચા, બધાને સાચા માને, એક ભેદ જાણતો નથી, ભેદ જાણતો નથી કે મૂળ છે અજ્ઞાની છે. જેની પાસે તમે સાંભળ્યું કે હું ભગવાન આત્મા છું, એ જ વ્યક્તિ હવે તમને અનેક યુક્તિ સાથે બતાવે કે નહીં આ પૂજા ભક્તિ માં પણ ધર્મ છે, તો પણ તમે ન માનો કે નહીં ન્યાય થયો. આ એ ગુરુ નો વિનય કર્યો કે ગુરુ ની વાત ને હવે તમે એવી શ્રદ્ધામાં લીધી છે કે હવે ગુરુ પણ કે તો પણ નહીં, બીજો કે તો નહીં પણ ગુરુ કે તો પણ નહીં. ગુરુ કે સંસારમાં સુખ છે કે નહીં, ગુરુ કે રાગ માં ધર્મ છે તો કે નહીં. હવે મને એટલી દ્રઢ શ્રદ્ધા થઈ છે કે આપે જે વાત બતાવી આ જ પરમ સત્ય છે.
સાથે ગુરુ સિક્કો મારે છે, એ અંતર નું બળ જોવે છે કે આમાં અંતર માં કેટલી અંતર માં બળ ચાલશે. મેયાચંદજી સોગારી છે એ કોઈ કઈક એવા કપડા નતા પહેરતા, એ પોતે જબ્બો લેવો એને ધોતી પહેરતા, એની સાથે ઉપર કોટી પણ પહેરતા. તમે જોયું ને કોટી પહેરતા વ્યવસ્થિત અપ ટુ ડેટ. હવે જ્ઞાની ની પાસે જઈને આવી રીતે અપ ટુ ડેટ જાય ઘરે, પેલા તમે આ છોડો ને આ છોડો નહીં. જ્ઞાની હોય તો અંતર નો ભાવ અંતર જ્ઞાયક નું બળ કેટલું છે એ તો જ્ઞાની સમજે ને, એથી જ્ઞાની બીજા જ્ઞાની કોણ સમજે. ચોકડા વાળા પહેર્યા તો એટલો રંગ રાગ માં, લીટી વાળા પહેર્યા થોડું ઓછો રંગ રાગ માં, પ્લેન પહેર્યા તો હજી ઓછો રંગ રાગ માં. એ પોતે જ રંગ રાગ માં ડૂબેલો છે જેની નજર આના ઉપર છે, કારણ કે એને અસર થાય છે આ બધી. એની દ્રષ્ટિમાં ન્યાયક માત્ર નથી, ન્યાયક માત્ર નથી. ડ્રેસ કોડ પણ એના માટે જ બનાવ્યો છે કે ત્યાં બધા એક સરખા આવે, કે આગળ વાળાને કોઈ અસર ના થાય, બચી રહે. એનામાં એ તાકાત નથી. આ બધું ભગવાન માં તો શક્તિ છે, સ્વર્ગ ના ઇન્દ્રો પણ આવી જાય, વાંધો નહીં આવી જાય ને, જે આવો એ આવો. જેનામાં પાવર નથી એને પછી જરૂર પડે કે ભાઈ ડ્રેસ કોડ વાળા વ્યવસ્થિત આવે તો. બધા એક સમાન માને તે વિનય વિખ્યાત છે. બધાય ધર્મોને એક સમાન માનવા તે ખોળ ગોળ યા ઘોડા ગધેડાને સમતુલ્ય ગણવારૂપ છે. ખોળ હોય ને ખોળ, ખવડાવવા માટે ધ્યાન પટું છે. ખોળ ને ગોળ એમ બે માં ભેદ નથી જાણતો એમ, તે પાપરૂપ ગૃહિત વિખ્યાત છે. છઠ્ઠા સાતમા ગુણસ્થાનથી આ જે છે ને, આ પાંચ પરમેશ્વરના સ્વરૂપમાં બધી જગ્યાએ જાયેલી છે. અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય ને સાધુ એમાં બે 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 વાક્યમાં છે. એ અરિહંત કોણ સિદ્ધ કોણ એનું પણ સૂત્રો બનાવ્યા છે, કે જે ખાસ આચાર્ય એટલે કોણ, ઉપાધ્યાય એટલે કોણ, સાધુ એટલે કોણ. અને એમાં ખાસ કે છઠ્ઠા સાતમા ગુણસ્થાન વર્તી આ નમોકાર મંત્રમાં જે નમસ્કાર કરે, છઠ્ઠા સાતમા ગુણસ્થાન વર્તી ગુરુને નમોકાર મંત્રમાં પૂજિત આચાર્ય ઉપાધ્યાય કે સાધુ માનવા અને એનાથી નીચેના ગુણસ્થાન વર્તીને નમોકાર મંત્રમાં પૂજ્યા છે એમ માનવું એ વિનય વિખ્યાત છે. અસદગુરુ નો વિનય કરવાથી સદગુરુ નો અવિનય થાય છે. વિનય જે છે એ પાપ પણ છે, વિનય પુણ્ય પણ છે, અને વિનય ધર્મ પણ છે. વિનય થી મોટા મોટું કોઈ પાપ નથી, વિનય થી મોટા મોટું કોઈ પુણ્ય નથી, અને વિનય થી મોટા મોટો ધર્મ નથી. પાંચ પ્રકારના જે આ ગૃહિત મિથ્યાત્વ છે એમાં વિનય મિથ્યાત્વ છે, અને મિથ્યાત્વ એ સૌથી મોટું પાપ છે, અને એમાં વિનય મિથ્યાત્વ સૌથી મોટું. એટલા માટે વિનય થી મોટું કોઈ પાપ નથી. આ કુગુરુ કુદેવ કુધર્મ ને કુશાસ્ત્ર નો વિનય આનાથી મોટું કોઈ, વિનય થી મોટું કોઈ પુણ્ય નહીં, કારણ કે સૌથી વધારે મોટું પુણ્ય કયું? પુણ્ય જે છે એ પુણ્ય પ્રકૃતિમાં સૌથી ઊંચામાં ઊંચી ક્વોલિટીનું પુણ્ય જેને કીધું તીર્થંકર પ્રકૃતિ,
એ સૌથી ઊંચા ઊંચું પુણ્ય. અને એ તીર્થંકર પ્રકૃતિ જે ભાવથી બંધાય છે એ 16 પ્રકારના ભાવ છે, 16 કારણ ભાવના. એનું આગળ આવશે કે 16 કારણ ભાવના એ 16 પ્રકારના ભાવ જેનાથી તીર્થંકર પ્રકૃતિ થાય છે. અને એમાં જે ઉપયોગ જોડાણો છે એ પર્યાય વ્યભિચારીની છે. વિનય નામનો ભાવ છે, વિનય થી તીર્થંકર પ્રકૃતિ બંધાય. પણ આજ કે તલવાર થી ગળું કપાઈ જાય તો પણ વિતરાગી દેવ ગુરુ ધર્મ સિવાય બીજે કઈ માથું ન ઝૂકે. માથું ન ઝૂકે એટલે અંદર થી શ્રદ્ધા સમર્પિત ન થાય. ભાવનાઓમાં વહી ન જાય, વહી ન જાય. ચપ્પલ વગર ચાલતા મારા સાહેબ ને દેખીને ભાવનામાં વહી ન જાય. એક વાર તમે તો ચાલીને બતાવો, ખબર પડશે કેટલું દુઃખ ને કેટલી પીડા થાય છે. તો જે ચાલે છે એ જોઈને અંદર ભાવનામાં વહી ન જાય, અંતરમાં એ ચાલે. આ જે આવું પણ આ મારો પોતાનો ભૂતકાળ છે, મહિમા ન આવે પોતાનો ભૂતકાળમાં આવું બધું આવું કેટલી વાર કર્યું, એનું ફળ આ છે કે આજે હું અહીંયા છું. ન કર્યું તો એ કે સ્વભાવનો આશ્રય નહીં લીધો અને પોતાનો વિનય ન કર્યો. સારા જમીન દેખીને ચાલે છે પણ ત્યાં એ આવું બધું કરે ત્યારે આપણને લાગે આટલું તો સદાચારમય જીવન, આટલું સદાચારમય જીવન. આ લક્ષ્ય જે છે એ લક્ષ્ય ન્યાયક નથી, ત્યાં એકડા વગરના બીડા છે. ગુરુદેવ કહેતા રણમાં પોક મૂકવા જેવું છે. આ તો એવું ના શરીર છે અંદર આત્મા નથી, ચેતન પણ નથી, એટલે બધું આવી ગયું. તો આવી રીતે જ આ છે કે ચેતન જે ગાયક છે એ જ હાજર નથી, તો બીજું શું બધું છે એમાં રંગ છે, રૂપ છે, બધું છે. એક ભાવમાં અચાનક રુચિ એવી આ વાત નથી. જે ઘરમાં જે પરિવારમાં તમારો તમે જન્મ્યા ને એ પરિવારનો માહોલ બિલકુલ ક્રિયાકાંડનો અને તમને અંદરમાં રસ જાગે કે નહીં, ન્યાયક ન્યાયક ને ન્યાયક આ કેટલા 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 ભાવથી હકાર 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 આવતો ગયો ત્યારે આ અહીંયા સુધી આ પહોંચે પહોંચે માનવા લાગે તો માનવામાં પણ તકલીફ. અને પહેલેથી એટલું બળ પણ ટકીને રહેવું પાછું, કારણ કે કોઈ તમને કીધું પપ્પાએ કીધું મમ્મીએ કીધું ઘરમાં કોઈએ કીધું ચલો માન લીધું ના ભાઈ ચલો ઠીક છે, અંદરમાં ખૂણે 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 ક્યાંક ને ક્યાંક તમને એ ભાવ રહ્યો હતો ને કે ના આ બરાબર નથી આ ખોટું છે. એ તો અંદરમાં આ પૂર્વનું જ્ઞાન નતું, કઈ સમજ નથી. આ સંસ્કાર, આ સંસ્કાર છે. એ તો કે છે તમે આબોમાં ભલે કઈ ન કરો ને તો આ સંસ્કાર એટલા રોકો કે બસ ક્રિયાકાળ ક્રિયાકાળ ઉદયમાં આવશે, સંસ્કાર તો ઉદયમાં આવશે. એટલે કે ભાગ ત્યારે જડતા નહીં જોઈએ, જડતા પરથી મહાન આ બધા અનિત્ય એવા વિષયોથી મહાન પરમાત્મા, પરમાત્માથી પણ મહાન અનિજા, એના માટે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કે ક્યાંય એ પરમથી
ભાવુક થઈને વહી ન જાય, એક ક્ષણ માટે પણ સર્વસ્વ સમર્પણ કરવાની તૈયારી. આખો પ્રવચન હોલ તૈયાર થયો, બધું તૈયાર થઈ ગયું, બધું બરાબર. હજી જયારે ભગવાન ને આ ચિત્રપટ ને બધું મૂકવા માટે એક બે જણા પાસે સલાહ લેતો હતો, ત્યારે એક બે જણા એમાં મને સલાહ આપી, મને કે આમ ફોટા મૂકો, આમ કરો તો વધારે તમને સસ્તા પડશે, આમ સસ્તા પડશે. મેં કોઈ ચૂનો ને માટી ને પથ્થર એની પાછળ તો થોડો વિચાર કર્યો નહીં. અને જયારે હવે આ 2-5 હજાર રૂપિયામાં પરમાત્મા ની વાત આવી ત્યારે એમાં તો આમાં તો જાણી જોઈને હવે વિચાર નથી કરો, હવે જાણી જોઈને. આ તો ફળ છે, ક્રીમ છે, ભાવ છે ચોખ્ખા હશે તો એમાં ચોખ્ખું દેખાશે. ભાવ ચોખ્ખા નથી એટલે તો એને ચોખ્ખા રાખવાની જરૂર છે. અત્યારે ભાવ ચોખ્ખા નથી એટલે મહેનત ચોખ્ખાની જરૂર. અનિત્ય પદાર્થો થી મહાન પરમાત્મા છે ત્યાં કોઈ પણ વિચાર નહીં, અને એ પરમાત્મા ત્યાં નિજ આત્મા મહાન છે એમાં કોઈ વિચાર નહીં, એમાં કોઈ બાંધછોડ નહીં. તીર્થંકર પ્રકૃતિ, તીર્થંકર પ્રકૃતિ જે પુણ્ય બંધાય છે ત્રીજા પગે, એ તીર્થંકર પ્રકૃતિ આ વિનય ના ભાવ થી બંધાય છે. આ તો જનરલ ખાલી કહીએ ને તો લોકો સાંભળે, વ્યક્તિગત કહીએ ને તો હજી પણ એના અંદર એવી ઠેસ લાગે. વાત સાચી છે, સામાન્ય થી વિશેષ બળવાન છે, પણ આ વિનય નું સ્વરૂપ એવું છે કે જે એટલું ઢંકાઈ ગયું કે જે સાચા દેવશાસ્ત્ર ગુરુમાં જે ભગવાનનો જે વિનય છે કે ભગવાન આપણે જે વિનય કરવા માંગીએ છીએ, વિનય સેના વડે કરીએ છીએ, કે પોતાની પાસે સોના ચાંદી અને દાગીના છે, દાગીના ભગવાનને પહેરે ભગવાનનો વિનય કર્યો, કે આપણી પાસે જે હોય એનાથી વિનય કરીએ. આપણી પાસે તો કસાઈ ભાવો પણ છે, આપણી પાસે ક્રોધમાન માયેલો પણ છે, બધા ત્યાં ચડાવો પછી ભગવાનને. એ અલ્ટરનેટ આના ચડાવવા એટલે આ ચડાવી દે, ચડાવવા એ પેલા જ કીધું એ છે. જેનકો તુમ જાને તુચ્છ, જેનકો તુમ ત્યાગે તુચ્છ જાન, વે ઉને માનતે હે મહાન. હે ભગવાન, આપ જેને તુચ્છ જાણીને જેને ત્યાગ્યા એ એને જ મહાન જાણે છે, અને આપની પાસે લઈને આવે છે. એને તુચ્છ જાણી લઈને આવતા હોય તો વાત અલગ હતી, એને તો મહાન માને છે કે અરે આ તો આટલા તોલાનું સોનું, આટલો હીરા ને આ હીરા ને આટલા કરોડ નો, આટલા લાખ નો હાર ને, એમ એને મહાન માની જ લાવે છે. જેને આપે તુચ્છ જાણ્યા છે એ આપના ભક્ત ન હોઈ શકે. આપનો ભક્ત એ કે જે એને પણ તુચ્છ જાણે અને આપની બાજુમાં આવી બેસી જાય, એ આપનો રઘુનંદન બની જાય. આપનો રઘુ પિતાની ઝલક પુત્ર મારી, બિલકુલ અણસાર એવો છે એટલે જીનેન્દ્ર ભગવાન નો અણસાર મુનિરાજ માં આવે 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 એ સ્વરૂપ હોય ના હોય શકે. પરમાત્મા વધારે પરિગ્રહી થઈ ગયા, ઉલટું થઈ ગયું. પરમાત્મા ઉલટું થયું, ભગવાન ના લઘુનંદન મુનિ. કયું નરક બનાવવું હોય, સાત જ નરક છે. મુનિ ઉપર ઉત્સર્ગ કરનારાને સાતમી નારકીનો બંધ પડે છે. મુનિ ઉપર અને ત્રણિક મહારાજાનો દાખલો છે, મુનિના ગળામાં સાતમી નારકીનો બંધ પડ્યો.
मुनि पर उत्तर करवा पर सातमी नारके नो बंध परमात्मा पर आभूषण पेहरावी ने उत्तर करवानु फल कयु नरक बनाव ना दर्शन करे थे अभिनय निकाय पर ते हाथ जुड़ी गयो हाथ तमने शु जो भाव आयो एम तमने शु देखाय आभूषणों देखाया आभूषणों ने हाथ जोड़ा आत्मा की एवं दशा आई गई कि आभूषणों हो बधु हो नहीं जो एकला परमात्मा ने जो बीजू कहीं नहीं जो आई जो तमारी दशा आई गई तो तमारे त्यां जवानी जरूरत नहीं अहीं हूँ परमात्मा जो पछी कपड़ा नहीं जो आमनी घड़ियाल न जो परमात्मा जो कारण के मने तो भाई दृष्टि में एवं आ रही है एटू बोल कि हमें होवा छता पर देखात नहीं इन्हें तो वैद्य दर्शन की जरूर नहीं आवा खास ध्यान में रखो ज्या सुधी पोता पग तूटेलो लाकड़ी बराबर होवी जो टेका वाली लाकड़ी तूटेली हो तो नहीं चले पाछू पड़ते पड़वा थे ત્યાં સુધી આપણે અત્યારે હજી નબળાઈ છે ત્યાં સુધી સામે નિમિત્ત નિમિત્ત એવું હોવું જોઈએ કે જેવું મારે થવું છે દીક્ષા લીધા પહેલા જયારે દીક્ષા લઈ ને એમ થોડા ટાઈમ પેલા મહારાજ સાથે થોડો ટાઈમ રે બે મહિના ચાર મહિના છ મહિના વર્ષ બે વર્ષ તો રે દીક્ષા લીધા પેલા રહેવું જોઈએ સાધુની સાથે કે હા રહેવું તો જોઈએ સાધુની સાથે રહેવું જોઈએ રે તો ખબર પડે કે ત્યાં એ ભાવલિંગી મુનિનું સ્વરૂપ કેવું છે એ દર્શન કરે તો ખબર પડે આવું સ્વરૂપ એ પણ અંતરથી જયારે મોં છૂટ્યો ને ત્યારે એમ લાગે કે માનો ચાલો પંદર દિવસ મહિનો બે મહિના તમે આ એટલો નિયમ લઈને કે આ આ આ સંજાળ માંથી નીકળીએ આ જીવનમાં હવે કોઈ રસ નથી રહ્યો એવો અંતરમાંથી જો ભાવ આવશે ને તો જ તે ભાવલિંગી મુનિના ક્યારેક દર્શન થશે એવા ભાવથી બાકી એક વાત પાકી સમજો કે મુંબઈમાં નહીં થાય એ તો શોધવા જવા પડશે સામેથી થોડી આવે ભાવલિંગી સંત સામેથી થોડી મળવા આપણે શોધવા પડશે શોધવા માટે જવું જશું આપણે શોધવા માટે જશું શોધવા માટે તમે તમારી રીતે શોધજો હું મારી રીતે શોધું બધાની શોધ પોતપોતાની છે કારણ કે પ્રાપ્તિ બધા પોતપોતાની કરવાની છે શોધ પણ બધાની પોતપોતાની હોય છે એવું નહીં કે એક શોધે બધાને પ્રાપ્ત થાય કારણ કે શોધ છે એને પ્રાપ્ત થશે બીજાને બધા એવું એવું દેખાય એને તમે કરે શોધ બીજા જયારે તમે શોધો ત્યારે કે આ શોધ કરનાર કોણ આ ભગવાન છે હું પોતે પરમાત્મા એ યાદ રાખીને ગુરુની શોધ કરે પોતાને પામર માની નહીં હું પોતે સાક્ષાત પરમાત્મા દ્રવ્ય દ્રષ્ટિએ આ પર્યાયમાં ગુરુ ની શોધમાં નીકળ્યો હજી એવું એવી તો હાલત નથી થઈ જેમ ગઈ વખતે વાત કરી ને કે એ 26 વર્ષની 25 વર્ષની દીકરી છે એ ઘરમાં જે છે લગ્ન થતું નથી છોકરો શોધે છે કેટલાયને વાત કરે છે પતતું નથી પતતું નથી હવે શું શું કરવું શું કરવું જુવાન દીકરી ઘરે છે લગ્ન થઈ જાય તો સારું લગ્ન થઈ જાય કોઈ મુહૂર્ત જે શોધે મળતો નથી એ જે શોધમાં આમ જે ખાવાનું જાય નહીં ઊંઘ આવે નહીં ચેન પડે નહીં 10 જણાને વાતો કરે ફોન કરે આ કેટલી આવી ગુરુની શોધમાં લાગે અરે ગુરુ નથી ગુરુ નથી ગુરુ નથી અરે હવે આ જ ગુરુ મળે કે અંદર થી કારણ કે તમે જયારે ખબર પડશે કે ભાઈ
સોનું કોને કહેવાય એની તમને ખબર હશે તો ખાણ માં જશો તો ત્યાં કદી લઈને આવશો, પીલી પાડી દેખાતે લઈ આવે કે આ તો સોનું છે. એટલે સોનાનું સ્વરૂપ પેલા સમજે. તમે વંદન કરવા ગયા ને એ પોતાના આત્માની સ્થિરતા છોડીને તમારામાં રસ લીધો આશીર્વાદ નો તો તે ગુરુ નહીં. પોતાનું બગાડીને બીજાનું સુધારે તે ગુરુ નહીં, તે કુગુરુ. અને એનો વિનય કરવાનું નામ વિનય વિખ્યાતનું છે. સમનભદ્ર આચાર્ય તો એ જ કહે છે કે પરમા ભગવાન હું આપના તરફ દ્રષ્ટિ કરું છું, આપને દેખું છું, આપના ઉપર આટલા આટલા કલાકો સુધી હું આપના તરફ નજર કરું છું અને આપ મારા ઉપર નજર નથી કરતા. આપ મારા ઉપર નજર નથી કરતા એટલે જ હું આ નજર કરું છું આપના ઉપર. જો એક પળે આપ જોઈ લીધું પતિ પોતાની પર્યાય પોતાને જોઈ લીધો અલગ છે તો આમ કાળક્રમ નો કઈ થોડો ફેરક લાગે છે. એ આ જે પર્યાય મને આ સમયે દેખાય છે મારી પર્યાય આગલા સમયે છે. એ જ છે કાળક્રમ નો ફરક છે. આ જગત માં બધું જ છે, ખાલી એના કાળે કાળે આપણને દેખાય છે. બાકી છે બધું ત્રણે ત્રણ કાળ નું બધું જગત માં છે. એટલે વિનય થી મોટું કોઈ પુણ્ય નહીં. આ તીર્થંકર પ્રકૃતિ બાંધે છે. વિનય થી મોટું કોઈ પાપ નહીં અને વિનય થી મોટો કોઈ ધર્મ નહીં. ધર્મ કારણ કે તપમાં તપના જે 12 પ્રકાર ભેદ છે એમાં અંતરંગ તપમાં 6 ભેદ, બાહ્ય તપ 6 ભેદ, એમાં જે આ પ્રાયશ્ચિત ને એક વિનય, આ વિનય નામનું તપ છે. હા, એ નિજ આત્માનો વિનય, સ્વવિનય. જેટલા અંશે પરિણતિ નિર્મળ થઈ જેટલા અંશે પરિણતિ નિર્મળ થઈ ઉપાધિ બુદ્ધિ રાગ અને દ્વેષ માંથી બિલકુલ છૂટી ગઈ એક અંશે પણ, અને જાગૃતિ દરેક સમયની પશુઓનો વધ કરવા માટે કટાઈ લઈને જાય છે, મરઘાને લઈને જાય છે, એના પ્રત્યે જે જ્ઞાન, આ જ્ઞાનમાં જે જણાયું અને એ વખતે જે રાગ થયો અરે બિચારા મરી જશે અને આવો ભાવ તો થવો જોઈએ ને, બસ આનું નામ આ થવો જોઈએ ને થયો ઠીક છે. અને થવો જોઈએ એનો મતલબ અધર્મ શરૂ થઈ ગયો. કારણ કે જે રાગ થયો એ રાગને શ્રેષ્ઠ માન્યો, વિતરાગ ભાવ જે છે એ શ્રેષ્ઠ ન માન્યો. આ ભૂમિકામાં તો એ ભાવ આવે પણ આ ભાવ જે છે એનું નામ ધર્મ છે એને અહીંયા વિનય વિચાર કહી દીધો. કારણ કે આ જ છે કે રાગીઓને રાગીઓમાં ધર્મ માનવું, આ રાગ પોતાના રાગમાં ધર્મ માની લીધો. રાગ ભાવ મેં ધર્મ માનના જિનમત મેં મિથ્યાત્વ કહા. નિજ નિશ્ચયથી નિજ આત્માનો વિનય થતા સાચા દેવશાસ્ત્ર ગુરુનો વિનય સહેજે થાય છે. આમ જે છે ને હાથ જોડેલા છે, હાથ જોડેલા માંથી પછી આમ હાથ થઈ ગયા. કાયોત્સર્ગની મુદ્રા છે આ, એ કાયોત્સર્ગ નો અર્થ જે છે કાયા ઉપરથી ઉપયોગ ઘટી ગયો. કાયોત્સર્ગ એનું નામ કાયોત્સર્ગ, કાયોત્સર્ગ તો કરતા હશો કાયોત્સર્ગ મને સમજો કાયોત્સર્ગ તો સમજો. માળા ફરી રહી છે નવકાર થી કે આમાં તમે હાથમાં આમ ગણો છો
હાથ જોડવાના હતા ને ત્યારે આમ હતું, સામે અરિહંત ભગવાન. હવે સામે અરિહંત છે એ લક્ષ અટી ગયું, સિદ્ધ લક્ષ અટી ગયું, આ ગુરુ નું લક્ષ. જયારે વંદન કરીએ ત્યારે આમ કરીએ છીએ, કાયોત્સર્ગમાં આમ હાથ થઈ જાય છે. એનો અર્થ એ કે અટેન્શન જયારે પરમાં જાય છે ત્યારે આ બધી ક્રિયાઓ થાય છે, આવી કે આવી. પણ જયારે પર ઉપરથી અટેન્શન અટી ગયું કે આ મારા ગુરુ તો આમ ભાવ આવ્યો, આ મારા શિષ્ય તો આમ ભાવ આવ્યો, હવે આ ગુરુ કોણ ને આ શિષ્ય કોણ કોઈ વિચાર નહીં, સહજ હાથ કરે તો ઉપયોગનું પરમાંથી હટીને ભગવાન આત્મામાં ઉપયોગ થી થાય છે. એનું નામ કાયો છે. કાયા ઉપરથી ઉપયોગનું હટી જવાનું નામ કાયોત્સર્ગ નથી. પણ જેને કાયા છૂટી ગઈ છે એવા સિદ્ધ પરમાત્મા ઉપરથી પણ ઉપયોગનું હટી જવું એનું નામ કાયોત્સર્ગ છે. અશરીરી સિદ્ધ ભગવાન છે જેને કાયા જ નથી મળતી અને એમાં પણ હવે ધ્યાન નથી જતું એનું નામ આ કાયોત્સર્ગ છે. ત્યારથી ધર્મ ની શરૂઆત થાય છે, શરૂઆત થાય છે. આપણે જે કરીએ છીએ કરીએ માન્યતા, આપણે પોતે અસલી સ્વરૂપ ને જાણ્યું નહીં તો ભૂલ. તો એટલે તે ગયા અઠવાડિયે અમે એ પ્રતિક્રમણ નું પ્રતિક્રમણ એના ઉપર ચર્ચા કરી હતી કે જે આપણે પ્રતિક્રમણ કર્યું છે કે ભાઈ આટલા જીવોને માર્યા, આટલાને દુઃખ પહોંચાડ્યું, આટલાને આમ કર્યું, આટલા એનું બધું પ્રતિક્રમણ કરીએ છીએ. પણ આવું તો આપણે આજ સુધી કર્યું નથી. આત્મા શું કામ કરે છે જાણે છે, એનો મૂળ સ્વભાવ જાણવાનો છે. હવે એ સ્વભાવ જે છે એમાં તો કોઈ ભાવ છે જ નહીં. દાદવ કિચડ બધું છે, મારવાના ભાવ બધા છે, વાત સાચી છે. પણ કાદવ કિચડ દર્પણમાં ક્યાં છે? દર્પણમાં તો એ પ્રતિબિંબિત થયો છે. દર્પણ તો દર્પણ છે ચોખ્ખું, આત્મા ચોખ્ખો જ છે જેમાં ભાવ થયો નથી. એ હું છું. હવે પોતાને એવા રૂપે ન માન્યું અને મેં આને માર્યા, આને માર્યા, આને માર્યા એવું કીધું તો આ એક ભૂલ કરી ને. એટલે પ્રતિક્રમણમાં પણ ભૂલ જ કરીએ છીએ, એટલે એનું પણ પ્રતિક્રમણ કરવાની જરૂર છે. પ્રતિક્રમણ નું પ્રતિક્રમણ ટાઈટલ એ આપ્યું છે ગઈ તત્વ ચર્ચાનું, પ્રતિક્રમણ નું પ્રતિક્રમણ. આજ સુધી કોઈ ભૂલ કરી નથી. કારણ કે હમણાં તમારા આગળ પેલા અમે એ વાત કરી કે મહાવીર ભગવાન ને અમેરિકા વાળા એક યુનિવર્સિટીએ શ્રેષ્ઠ છેલ્લા 10,000 વર્ષમાં શ્રેષ્ઠ પુરુષ તરીકેનું પદવી આપી અને એના માટે એમણે નામ આપ્યું કે એવો પુરુષ કે જેને પસ્તાવો નથી થયો જીવનમાં. આ જગતમાં એવો માણસ મળવો મુશ્કેલ છે જેને પસ્તાવો લાઈફમાં ન થયો હોય. અને મહાવીર ભગવાન ને કેમ ન થયો? કારણ કે એ માનતા હતા કે હું આત્મા જાણનાર છું, કોઈ કર્યું જ નથી તો પછી પસ્તાવો છે એનો. અને જાણનાર છું, જાણનાર છું, જાણનાર છું એવું તમને જો યાદ રહી ને તો તમે પછી કઈ કરશો, જે ખરાબ ભાવ આવતો હતો ને એ પણ નહીં થાય. હવે કરવાની વાત તો એ થવાનું પણ બંધ થઈ જશે પછી ધીરે ધીરે થાય. કારણ કે આજ સુધી તો એ જ કામ કર્યા, એને આને માર્યા, આને માર્યા, આટલા જીવને માર્યા, આટલા જીવને માર્યા. પ્રતિક્રમણ, માફી તો એનું નામ છે, સોરી તો એનું નામ છે કે ભૂલ બીજી વાર ન થાય. મેં આ કીડીને મારી, મારું ધ્યાન ક્યાં હતું એ વખતે? 12 માં ક્યાંક હતું. કીડી મરી એ ભૂલ નથી, ધ્યાન 12 હતું ક્યાંક એ ભૂલ છે. અને નિજ આત્મામાં પાછા વળવું, પ્રતિ ટુવર્ડ ટુ ધ સોલ, આજે આત્માની તરફ પાછા વળી જવાનું જે છે એ એનું નામ પ્રતિક્રમણ છે. અને ત્યારે વળ્યા તો એક ઇન્દ્રિયને માર્યા, બે ઇન્દ્રિયને માર્યા, ત્રણ ઇન્દ્રિય વળ્યા તો ત્યાં જ છે. આવા ભાવ નહીં આવે, પ્રતિક્રમણ ન કરવા. આવા ભાવ તમને આવે ત્યારે પણ એ યાદ રાખવું આ પ્રતિક્રમણ નથી, આ પણ શુભાવ છે કે મારી આ જીવનો ઘાત થયો. પણ અહીં અટક્યો તો પરમાં ભૂલનું શેષાસન છે. ભૂલ કરી, એક જીવને મારવામાં ભૂલ કરી,
ત્યારે એમાં અટક્યો, એને મારવા ગયો ત્યારે, અને હવે એની પાસે જાય મને માફ કરજો, મને માફ કરજો, મારી બહુ ભૂલ છે. હજી અટક્યો તો એમાં જ અટક્યો. પહેલો દિવસ કાઢ્યો તો આખો દિવસ એમાં પરમા, એને મારવામાં, પછી એને માફી માંગવામાં. પણ પોતાના આત્મામાં તો બે માંથી એક વખત ના આવે, એટલે બે દિવસ ભૂલ તો કરી. ખરું પ્રતિક્રમણ એ કે જેને ભૂલ કરી નથી તે જાણનાર. આ જગત દર્પણ કોઈ ભૂલ કરતું નથી, દર્પણ જેવું છે એવું બતાવે છે. એના બળ પર કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. મેં આને માર્યા, મેં આને કર્યું, એમાં તો ઉલટા ઉલટા રાગ એટલા ભાવ થશે, અને ઉલટું ક્યારેક રડવું પણ આવશે, મેં આવું થઈ ગયું, આવું થઈ ગયું, અને રડતા રડતા ક્યારેય કેવળ જ્ઞાન ન થાય. અંદર નું અપૂર્વ બળ એવું આવે. હું પરમ સ્વયં પરમાત્મા છું. આને કહેવાય સ્વભાવની નજીક ગયો સ્વભાવ. તેથી વિનય એ તપ છે અને વિનય એ ધર્મ છે. એટલે વિનય પાપ પણ છે, વિનય પુણ્ય પણ છે, અને વિનય ધર્મ પણ છે. એટલે વિનયમાં બહુ ખતરો છે, ક્યાંય પણ સમજાય ન સમજ્યા હોય તો. સાચા દેવશાસ્ત્ર ગુરુના યથાર્થ નિર્ણય વિના નિજ આત્માની અનુભૂતિ અને સમ્યક દર્શન રૂપી અપૂર્વ વિનય અસંભવ છે. સર્વ પ્રકારના બંધનું મૂળ કારણ મિથ્યાત્વ છે. સૌથી પ્રથમ તેને ટળ્યા સિવાય અવિરતી આદિ બંધના કારણો પણ ટળતા નથી. માટે સૌથી પ્રથમ મિથ્યાત્વ એમાં ગૃહિત અને અગૃહિત ટાળવું જોઈએ. પેલા ગૃહિત છે આ વાત અહીંયા મિથ્યાત્વના સંબંધમાં બતાવી. મિથ્યાત્વ એ સૌથી મોટા મોટું પાપ અને બંધનું કારણ છે. 90,000 મિથ્યાત્વ, 99,999 માં 90,000 મિથ્યાત્વનો નંબર છે. 90,000 પાંચ આંકડાનું કરજ છે કોઈને કોઈના ઉપર. 99,999 નું કરજ કોઈના ઉપર લાગ્યું છે, એવી રીતે આપણે પાંચ કરજ છે, પાંચ આંકડા. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કશાય ને યુ, આ પાંચ કારણો છે જેનાથી બંધ થાય છે આત્માને. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કશાય ને યુ, આ પાંચ આંકડામાંથી ચાર આંકડા કરવા હોય 99,999 માંથી તો કેટલા ચૂકવવા પડે? 90,000 ચૂકવે ત્યારે 99,999 રે. 9 રૂપિયા ચૂકવે તો ન થાય, 9 રૂપિયા ચૂકવે તો પાંચ આંકડા જ રહેશે, 99,990 થશે. પણ ડિજિટ તો પાંચ જ રહ્યા. પણ પાંચ ના ચાર ડિજિટ જો કરવા હોય તો 90,000 ચૂકવાય ત્યારે એ ચાર થાય. એવી રીતે આ પાંચ કારણો છે, એમાંથી ચાર કારણો જો કરો તો મિથ્યાત્વ પેલા છૂટે. એટલે મિથ્યાત્વ જે પેલું છૂટે એ મિથ્યાત્વ 99,999 માં જે 90,000 ની કિંમત છે એમાં મિથ્યાત્વ એટલું ખતરનાક છે. બીજું અવિરતી છે, એની કિંમત 9,000 ની છે. અવિરતી એટલે જેવોની હિંસાનો ઘાત થાય છે, વ્રત ન પાડ્યા એમ, વ્રત વગરની દશા અવિરતી. 90,000 છ કાયના જીવોને જે મારવાના ભાવ હતા ને એ હવે મેં માર્યા ને મેં બચાવ્યા એ મિથ્યાત્વ છે. અને મારવાના ભાવ 9,000 જેટલું. આપણે 9,000 ચૂકવવાનો વિચાર પેલા કરીએ ને પેલા 90,000 તો કરજ તો પડ્યું જ હશે. એને તો કરજ માન્યું જ નથી કે 90,000 ચૂકવે એટલે 99,999 રે. હા, 90,000 ત્યારે તમને દર્શન આવે, ત્યારે 9,900 એટલે કેટલા કરજ થી છૂટી ગયો મિથ્યાત્વ ચૂક્યું એટલે. અને જયારે અવિરતી છૂટે એટલે કે 9,999 માં 9,000 જયારે ચૂકવાય ત્યારે હવે 999 હવે ત્રણ આંકડા નું કરે 9,000 ચૂકવાય ત્યારે હવે હવે પ્રમાદ કશાય નહીં યોગ એ પ્રમાદ પણ જયારે છૂટે ત્યારે સમજવું કે 900 છૂટ્યા 900 હવે 99 બાકી રહ્યા આ કશાય ને યોગ એ 99 રૂપિયા બરાબર છે અને એમાં કશાય જે છે એ 90 રૂપિયા એ 90 ચૂકવાના ત્યારે હવે છેલ્લે 9 રૂપિયા રહ્યા આ યોગ
બરાબર વ્યવસ્થિત બેસી જાવ, મન વચન કાયા હલવાનું નહીં ચાલવાનું નહીં, આ યોગ એમાં સમય કરે છે ને. આ 9 રૂપિયા ના ઉપર આટલું જોર આપે છે, 90,000 નું વિચારવાનું કરે છે, એનો વિચાર જ નથી આવતો. આ યોગ યોગ પણ ત્યારે 9,900 તો જે અત્યારે આપણા કંટ્રોલમાં જ નથી એના ઉપર આપણે એટલું જોર આપી દીધું ને કે મિથ્યા નો 90,000 જે આજે પુરુષાર્થ કરે તો છૂટી શકે છે એનો વિચાર જીવ કરતો નથી. એટલે અહીંયા ખાસ એકડે એક થી શરૂઆત કરી, પહેલો ઘોડો સીધો ભૂખો મિત્યાથી શરૂઆત થાય છે. આ તો સમીકરણ તો ક્યારે પામશું, તો ત્યાં સુધી આ બધું નહીં કરવું. આ પણ સમજાવે કે નહીં આવી જે માન્યતા છે, આપણે એક મિથ્યાત્વ એ પહેલા છૂટે, આપણે મિથ્યાત્વ આજે માન્યું ને કે યોગ ઉપર જ્યાં જોર આપો, યોગ ઉપર જોર આપો. કોઈ છોકરો અડી ગયો, 2 વર્ષનો છોકરો અડી ગયો, નિર્દોષ છોકરો, હવે હાથ લાગી ગયો અને એમાં તો આખા સામાયિક મારું સામાયિક તોડાઈ નાખ્યું, સામાયિક તોડાઈ નાખ્યું, એ બાય પાછું 47 મિનિટ ત્યાં પછી તોડ્યું, હજી શરૂઆત માં તોડ્યું હતું તો ચલો એક નવું લઈ લે, આટલી મહેનત કઈ નકામી, ઘણા છે નહીં હવે એ સામાયિક, ઘણા છે નહીં, મીંડા નહીં મુકાય પેલામાં. એ યોગ છે, સંતાના રહીએ છે, એ સ્થિતિમાં રહીએ છે. હવે આ ચાલતા ફરતા ક્યારેક હાથ પર સ્ત્રીકુળનો લાગ્યો, એ રીતે આ ભૂમિકાની વાત કરો, આ લાત લાગ્યો તરીકે દીક્ષા તો નથી લીધી. કરેક્શન તો વિચાર કર, કરેક્શન તો આમ છે જ નહીં, તો પછી આનું આમ કનેક્શન, આ ખુરશી મેં તમે હાથ લગાડ્યો, તમે ખુરશી હાથ લગાડ્યો, સ્ત્રી પુરુષ ના હાથ હતો, આપણું કનેક્શન છે, જમીન નો ટચ થઈ રહ્યો છે, એમાં કનેક્શન છે. કનેક્શન તો ક્યાંક ને ક્યાંક લાગવાનું છે. હા, જેટલું થઈ શકે અંતર નો જે ભાવ છે ત્યાંથી ધર્મ ની શરૂઆત થાય છે. ભાવ થી ધર્મ છે અને ભાવ થી અધર્મ છે. અડી ગયો અધર્મ છે એમ પણ અડવાથી નહીં, એમાં જે ભાવ થયો એનાથી જ અધર્મ છે. આ મને કેમ અડી ગયો, પથ્થર ઉપર બેઠા છે, પથ્થર નો સ્પર્શ ચાલે, છોકરો મને અડી ગયો સમય તૂટી ગયો, છોકરો અડી ગયો સમય તૂટી ગયો. એનું પણ છે અંતરમાં, તો તમને કીધું ને કે બાથરૂમમાં પણ હોય, નાતા ધોતા, ટોયલેટમાં પણ, તમને એવા શરીર ગંદુ હોય, હું પોતે ભગવાન આત્મા છું, આ ચિંતન, આ અંદર વાળો વિચાર જે છે ને, તમે શાસ્ત્ર માં રાખ્યું ત્યાં, પણ તમારું અંદર ધર્મ અંદર ના ભાવ થી ત્યારે તમે જો ભાવ ભાવ્યો તો ત્યારે કોઈ મનાઈ નથી. એ ટાઈમે વધારે જરૂર પડે છે કે ઉપયોગ ચંચળ થતો હોય, અટેન્શન ડાયવર્ટ આમાં ભમતું હોય, ત્યારે જો આત્મા ની વાત નો આશ્રય હોય ત્યારે તો વધારે. હા, નવરાજ બેઠા 3 દિવસ કઈ કામ કરવા નથી, ઉઠતું વધારે ટાઈમ મળ્યો. એટલે તમને ઉલટો આનંદ થશે કે હા, આ સાંભળીને તો આનંદ થયો કે ધર્મને આ બધી ક્રિયાઓ પર આડી આવતી નથી, કારણ કે ભાવ તો ત્યાં પણ થઈ શકે છે, ભાવનું નામ ધર્મ છે. જો ક્રિયા ક્રિયાને ધર્મ કીધું હતું તો હવે અમારો તો ધર્મ અટકી ગયો, હવે તો અમારો ધર્મ કેવી રીતે કરવું. જીવનનો કેટલો કાળ તો અમને મોટા ભાગનો એમાં જતો રહી ગયો, પછી જો ધર્મ થાય જ નહીં, ધર્મ એનાથી થતો ન હોય તો. અંદરમાં તમે એ જાગૃતિ, અંદરના ભાવની એ જાગૃતિ, એટલે તો આ સાધુપણું નથી. સાધુ નરસિદ્ધા સ્ત્રીને નર કીધું એનું કારણ પણ આ છે. એ છે ચંચળતા છે, પણ સ્વભાવની જાગૃતિ તો ત્યાં પણ રહી જ્યાં પણ રહી છે. તમને દર્શન નમો અરહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ,
નમો ઉવજાયાણ નમો દોરે સર્વસા